નમસ્કાર. મને વિશ્વાસ છે કે આજની તમારી સાંજ એ શુભ હશે. એનું સૌથી મોટું કારણ એ છે, એક તો અઠવાડિયાનો આ એટલો ઉત્તમ રવિવારની આસપાસનો દિવસ છે કે તમને એમ થાય કે જીવનમાં બે ત્રણ સારા શુક્રવાર હોવા જોઈએ અને યાદગાર શનિવાર હોવા જોઈએ. રવિવારની કાંઈ બહુ મજા નથી. રવિવાર શરૂ થાય એ પહેલાં તો ખતમ થઈ જાય. મજા છે શનિવારની રાતની અને શનિવારની રાતના ઇંતજારની શુક્રવારની રાતની. આવા સરસ મજાના શુક્રવારે આપણી મુલાકાતનું કારણ હવે તો તમે જાણી ચૂક્યા છો. 2 વર્ષ થયા જલસોને, જોત જોતામાં સમય પસાર થઈ ગયો અને બરાબર 28 એપ્રિલ 2017ના દિવસે અમે આ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત આ વિચાર, આ મમત, આ ચાહત તમારા સમક્ષ વહેતી મૂકી હતી. અને તમે જે રીતે ઝીલી છે એને, જે રીતે વધાવી છે, એ દરેકે દરેક ક્ષણ યાદગાર બનતી બનતી આજે 2 વર્ષના લાંબા ગાળાને વટાવી જશે. અમે ખૂબ ખૂબ આભારી છીએ. આ એવી ક્ષણ છે જેને ઉજવવી જોઈએ અને એટલે જ આ અવસરનું આયોજન કર્યું છે. 4 દિવસ લગલગાટ અહીંયાથી સરસ મજાની આપણી ભાષાની મહેક, આપણી માટીની ખુશબો તમારા સમક્ષ વહેતી મૂકવી છે. આપ સૌનું ખૂબ 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 સ્વાગત છે. આ છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન અને તેનો આ ખૂબ પ્રસિદ્ધ લાઈવ જેમિંગનો કાર્યક્રમ. આમ તો દર અઠવાડિયે દર શુક્રવારે જ અમે આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ, એટલે આજે તો વિશેષ અવસર બને છે. અને 2 વર્ષ અમે પૂર્ણ કરી રહ્યા છીએ એની ખુશીમાં આખે આખું જે આયોજન ગોઠવ્યું છે, ત્યારે અમને એમ થયું કે 4 દિવસ સતત આ કાર્યક્રમ ગોઠવીએ. એના પણ કેટલાક કારણોમાંનું આ મહત્વનું કારણ કે ભાષા, આપણી ભાષા, આપણી માતૃભાષા એ આપણી માટીની મહેક, આપણા પાણિયારે ગોઠવાયેલા માટલાનું પાણી. આ પાણી ખળખળતું રહે, આ મહેક આપણને વારસામાં મળતી રહે અને આપણા જીવનમાં મોગરો કે ગુલાબ કે ગલગોટો કે શિરીષના ફૂલ બનીને સુગંધિત કરતી રહે, એ અવસર ઉજવાવો જોઈએ. સો માટીની મહેકની વાત હોય ત્યારે લોકસંગીતને કેવી રીતે ભૂલાય, એટલે આ 4 દિવસ લોકસંગીતના જુદા જુદા કલાકારોને નિમંત્રણ આપીને અહીંયાથી જુદી જુદી રીતે આ સંગીત પ્રસ્તુત કરવાનો ઈરાદો રહ્યો. 2 દિવસ તો તમે યાદગાર માણ્યા. પહેલા દિવસે જીગરદાન ગઢવી જીગરાને, ગઈકાલે અતિ આદરણીય દમયંતી બરડાઈને, અને આજે ફરીથી એક વખત લોકસંગીતને માણીશું. ફરીથી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું આજના આ કાર્યક્રમમાં. મહા લાઈવ જેમિંગ છે આ, અને એનો આ 3જો દિવસ, શુક્રવારનો દિવસ, આટલો સરસ મજાનો પવિત્ર અને શુભ દિવસ. અને આજે મારી સાથે એક એવા કલાકાર કે જે સ્વનામ ધન્ય છે, ખૂબ સજ્જ છે, આવડતથી ભરપૂર છે અને બોલશે ત્યારે આ માટીની મહેક શબ્દો બનીને, અર્થો બનીને, કથા બનીને, કથાનક બનીને, વાર્તા બનીને, વિચાર બનીને તમને એવી બાનમાં લેશે કે 2 કલાકનો કેફ આખી રાતને વટાવી જશે. આવા સરસ મજાના શુક્રવારે આ કલાકારનું મહા લાઈવ જેમિંગના આજના 3જા દિવસે ભરપૂર દિલથી, ખૂબ આદર સાથે, ખૂબ પ્રેમથી સ્વાગત કરીએ. મારી સાથે આપ સૌ પણ એટલા પ્રેમથી અને દિલથી આવકારો આજના આપણા કલાકાર ડોક્ટર રણજીત વાંક. એકવાર જોરદાર તાળીઓ સાથે તમે જ્યાં પણ હો ત્યાંથી, અને અમારી પેલી સિગ્નેચર વોઇસ નોઇઝ બૂમ પ્રકારની અદાઓ સાથે, કેન વી મેક સમ નોઇઝ ઇન ધ હાઉસ ગાઈઝ. લોકસંગીત હોય, ડાયરો હોય, સુગમ સંગીત હોય, ફિલ્મ સંગીત હોય, આ 2 વર્ષમાં લાઈવ જેમિંગના આ કાર્યક્રમોમાં અમારો આ ગમતો ઘોંઘાટ પણ એટલો જ કન્સિસ્ટન્ટ રહ્યો છે. અમે દરેક કલાકારને આ રીતે આવકારીએ છીએ. રણજીતભાઈ, આપનું ખૂબ 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 સ્વાગત છે. આભાર, ખૂબ આભાર તમે જે જલસોના મહા લાઈવ જેમિંગના આજના કાર્યક્રમમાં જોડાયા. અમે
ધન્ય થઈ ગયા, થેન્ક યુ વેરી મચ. હવે પછીની કાર્યક્રમની રૂપરેખા સહેજ સામાન્ય રીતે સમજાવી દો. આમ તો ગીતો હોય ત્યારે મારે દરેક ગીત પછી કંઈક કહેવાનું હોય છે કે હું કહું ત્યારે તમારી વાત ને વિચાર કલાકાર સમક્ષ પ્રસ્તુત કરતો હોઉં છું ને જલસોની કેટલીક વાતો કરતો હોઉં છું. આજે તો ડાયરો ગોઠવાશ, એટલે આજે અહીંયાથી તમને લોકસંગીત, લોકકથાઓ, વાર્તાઓ, કથાનકો, વિચારો અનેક રીતે અનેક સ્વરૂપમાં સાંભળવા મળશે. આમાં મારે ડાયરો ચાલે ત્યારે તો માત્ર કલાકાર બોલે, બીજા કોઈએ વચ્ચે કાંઈ બોલવાનું હોતું નથી. હું જે કેટલીક જવાબદારીઓ લઈને બેઠો છું આ બ્રાન્ડ વિશેની કે જલસો વિશેની, એ તમારા સુધી થોડા થોડા અંતરાલે મૂકતો રહીશ. બસ આજની મારી ભૂમિકા આટલી જ છે. અહીંયાથી ફરી એક વખત મહા લાઈવ જેમિંગના આ ત્રીજા દિવસે રણજીતભાઈ અને તેમની ટીમનું ખૂબ 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 સ્વાગત કરીને ચાલો સુપ્રત કરીએ આજના કાર્યક્રમનો દોર રણજીતભાઈને. ફરીથી એક વખત સ્વાગત. અને રણજીતભાઈ, કેવી રીતે શરૂ કરીએ છીએ, શું કરીએ છીએ અમારી ડાયરાની દુનિયામાં? ઈશ્વર સ્મરણ મંગલાચરણથી અમારા કાર્યક્રમની શરૂઆત થતી હોય છે. અને ભારત વર્ષની ભૂમિના માણસો છીએ આપણે, એટલે શિવ શક્તિ અને કૃષ્ણને માનનારા માણસો છીએ. મંગલાચરણમાં શક્તિ રમે તો કેમ રમે, શિવ રમે તો કેમ રમે, અને કૃષ્ણ રમે તો કેમ રમે, આ ત્રણેયની સ્તુતિથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. પછી તો ડાયરો છે, ડાયા માણસો ભેગા થાય અને ડાઈ ડાઈ વાતો કરે, એનું નામ ડાયરો. એટલે આગે આગે ગોરખ જાગે. દુખ હરણી કે તુહી પૂરણી આશ માડી હજારો અનગળા ઉપરે એક આધાર તારો એ ધણી ધાહ સુણી દયા દિલ ધારો સદા ખોડલમ માત દેખમ કારો સદા ખોડલમ માત દેખમ કારો કે વછૂટે સમુદ્રે વડા લોઢ ગોળા હાથી ઉકળે ઉકળે લે હિલોળા એ જપાટા જડી તાંડવમ ધુધુકારો તથે ખોડલમ માત દેખમ કારો તથે ખોડલમ માત દેખમ કારો કે મેં ગાડંબરમ અંબરમ સાજ સાજ ગડુડે હડેડાટ બ્રહ્માંડ ગાજે હે વળેલાટ વિજા વ્રખા ધોધ મારો તથે ખોડલમ માત
દેખમ કારો તથે ખોડ લમ્માત દેખમ કારો તથે ખોડ લમ્માત દેખમ કારો ચતુરાઈ થી ચિતરેલ ચાકડા માળી અમે ચતુરાઈ ચતુરાઈ થી ચિતરેલ ચાકડા આને તોળે બારણે બારણે બાંધા ભાઈ એ પણ ઊણ હોય કયા પૂર્જે મારવે છી આ તો છીનવે મોગલ જાગતી આન કરતી કરતી મંગલ કાજ એ પણ રૂડું ચલાવે રાજ આરે રે ના તો ભેળિયા વાળી ભગવતી જગરાયા જી મહામાયા જી સૃષ્ટિ ગુણ ગાત હૈ તમામ દેવતાઓના વાહન લઈ લ્યો તમે કોઈ મુષક નામ ઉંદરડા ઉપર બેઠા છે કોક મયુર નામ મોર ઉપર બેઠા છે કોક નંદી નામ બળદ ઉપર બેઠા છે કોક પંછી નામ ગરુડ બાજ ઉપર બેઠા છે આની ઉપર તો બેહાય એની તો સવારી થાય એમાં મોટી વાત નથી તો પ્રથમ ગણેશ જાકો ધ્યાવત સુરેશ આદિ વિઘન હનેશ વાહ મૂષક સુહાત હૈ અરે મોર હૈ સડાનન કે બેલ હૈ મહેશ જૂ કે પંછી હરી વિધિ કો સો સૃષ્ટિ ગુણ ગાત હૈ પણ મૂષક મયૂર બેલ પંછીન બડાઈ કહાં ઇનકી તો જાત કોન બાત મે નિકાત હૈ તો અરે ભટ્ટ કૃષ્ણદાસ રાખ માત જૂ કી આસ ક્યો
क्योंकि सिंह पे चटी है तामे कछु तो करामत है सिंह वाहिनी छे आखी दुनिया में सौथी शक्तिशाली प्राणी एटले सिंह अग्निकुंड जेवी जेनी आंखू होय मच्छू नी खूई जेवड़ू जेनू माथू होय गरेड़ी जेवी जेनी डाठू होय जमैया जेवा जेना दांत होय કાશીના અખાડે થતા અઘોરી સંપ્રદાયના સાધુની જેવી ભૂંહરી કેસ લટાયું હોય ને એવી જેની ભૂંહરી કેસ લટાયું હોય પોણા 11 હાથ લાંબો હોય કોળીમાં આવી જાય એવી એની કડ હોય પોણા બે વાંફનું પૂંછડું હોય થાળી થાળી જેવડા પંજા હોય એક એક પંજાની ખડતાલે એક એક ગાડું ધૂળ ઉડાડે અને એની હારે એકાદો પાણો આવી ગયો હોય ને તો છેટે કોઈ જાડવાના થડ હારે જઈ અને ભગડતુતી રમવા માંડે એક હારે વીહ ભેહુના દૂધની છાશ વલોવાતી હોય અથવા તો અષાઢનો ઊંડો મેઘ ગડુડતો હોય અને જેટલી ગર્જના થતી હોય ને એટલી ગર્જના તો ખાલી જેના ગળાના ખખેરવાથી થતી હોય એકલા બીજીલા અને ત્રીજીલા હાથીના કુંભાથળ ઉપર જઈને મારે ને એટલે હાથી જેવા જાજરમાન જનાવરનો ભાંગી અને ભૂંકો કરી નાખે ને આવું જનાવર એટલે હાવજ અને એ હાવજની જેણે સવારી કરી છે ઈ માં એટલે એની વંદના સૌથી પહેલી થાય એ માની વંદના કરતા સફાકૃ પ્રકારના ગીતમાં અમારા એક કવિરાજ માની સ્તુતિ કરતા લખે છે ભાઈ આવી એ સંકટ પડે તારવા ચરણ બેડો સંકટ પડે તારવા ચરણ મેળો નામ રામણ લી અવધારણી નૂર ચરણી પધારે મૈયા સુધારણી કવે સારા હિંગળા જલાજ માતા હાજરા હજુર ધણ ધારી ગાત રાડ કાળિકા ભવાની જપા રવે ચી અંબિકા દેવી કથા જગરાય વડા વળી આશાપુરા ડુંગરે ચી થળા વાળી માડરાળી તુજ નામા ભુજાળી મોમાય ઉદા વાળી રાજમાઈ કરણી મે હારી અખા વિજે સાણી વાઘેશ્વરી દેવી આવડાય ભવ વાળી ત્રિશુળાળી ભેળિયાળી ભજા પ્રેમે તોતળા બેચરા હોલ કામળા તકાય ચાવણ રાવણ ગેલ ખોડિયાર બૂટ સાચી વર્ણ મું ધારણી કરે સેવકારી વાર નો આવે સૂર ન મૂકે આવીએ તો રહે નામ અમાણે ભરોસો તમારો આધાર એક યમાણે ભરોસો તમારો આધાર એક યમાણે ભરોસો દેવી તમારો આધાર રક્ષા કરની અશરણ શરણી અધહરણી વાસી ગિરિવરની શિવ સહચરની હિમ ભૂધરની દુહિતાજી રહો રાજી રાજી હમ પરમાજી અજાવ માં અંબાજી માં અજાવ માજી અંબાજી માં અજાવ માજી અંબાજી તો કેમ રમે નાચતની શંકા મન મુખ બંકા નાચતની શંકા મન મુખ બંકા ને ગમ મમ 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 નાચતની શંકા મન મુખ બંકા ગમ 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 કા ગુંગરો રાજસ્થાનના ખાણ ગામના વતની
પૂર્વા શરીરે લાડુદાનજી આસ્યા અને સજાનંદ સ્વામી મહારાજના અતિ નિકટના જે નંદ સંતો એમાંના અતિ પ્રિય નંદ સંત એટલે બ્રહ્માનંદ સ્વામી એ કૃષ્ણના રાસાષ્ટકનું વર્ણન રેણકી પ્રકારના એક છંદમાં કરે છે. કૃષ્ણ રમે તો કેમ રમે, હર ભર મૂર્તિ હરખ ભરે નિરખત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકુટ સર શ્રીવર નમે ધન રવ પટ ભરર ઘરર પદ ખુખર રંગ ભર સું શ્યામ રમે જી રંગ ભર સું શ્યામ રમે જી રંગ ભર સું શ્યામ રમે જી રંગ ભર સું દીર શ્યામ રમે. મારે આ આખે આખા ડાયરામાં કાંઈ વચ્ચે કહેવાનું નથી એટલે હું બહુ જ ઓછો સમય લઈને તમારી વચ્ચે પ્રસ્તુત થઉં છું. આ પહેલી વખત એવું થઈ રહ્યું છે કે મહા લાઈવ જેમિંગમાં કે લાઈવ જેમિંગના કાર્યક્રમમાં અમે ડાયરો ગોઠવ્યો હોય, એક લાક્ષણિક ડાયરો. અત્યાર સુધી લોકસંગીતને પ્રસ્તુત કરતા ઘણા કલાકારો અમારે ત્યાં કાર્યક્રમ કરી ચૂક્યા છે, પણ ક્યાંક ને ક્યાંક લોકસંગીત એટલે કે લોકગીતોની તે લોકો પ્રસ્તુતિ કરતા હતા. વાતો, વાર્તાઓ, વિચારો કે કથાનક અહીંયાથી કહાણી સ્વરૂપે ક્યારેય આવ્યા નથી, લોકકહાણી સ્વરૂપે કે લોકવાયકા સ્વરૂપે અહીંયાથી ક્યારેય કહેવાયા નથી. મહા લાઈવ જેમિંગ દરમિયાન અમે જ્યારે આપણી ભાષાના, આપણી માતૃભાષાના આ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમને એમ થયું કે લોક સંગીતના દરેક પ્રકારને આપણે અહીંયાથી પ્રસ્તુત કરવો જોઈએ. એટલા માટે જ આ ચાર દિવસો ખાસ ગોઠવ્યા છે, જુદા જુદા સ્વરૂપે લોકસંગીત તમારા સુધી વહેતું મૂકવું છે, પ્રસ્તુત કરવું છે. આજના મહા લાઈવ જેમિંગના આ ત્રીજા દિવસના અદ્ભુત કલાકાર ડૉક્ટર રણજીત વાંક, એટલી બધી કહાણીઓ એમના હલકમાં ખખડે છે, એટલી બધી વાર્તાઓ છે તેમની પાસે, એટલી બધી લોકકથાઓ છે, એવા એવા કિસ્સાઓ છે કે સાંભળીને ક્યારેક તમને ક્યારેક તમારા રૂવાડા ઊભા થઈ જશે અને ક્યારેક તમને એમ થશે કે કંઈક જોમ છે, કંઈક જુસ્સો છે અને ક્યારેક તમારી આંખો ભીની થશે. આ બે કલાકમાં અમે કેટલું સમાવી શકીશું એ મને નથી ખબર, પણ આજના દિવસથી અહીંયાથી અમે આ એક કોશિશ કરી છે કે ડાયરો પણ આ મંચનો ભાગ બને અને એમાં ઘણું બધું લોકસંગીત જે આપણી ભાષાનું છે એ તમારા સુધી પહોંચે. જલસો છે આ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન અને તેના મહા લાઈવ જેમિંગના આજના આ ત્રીજા દિવસે પહેલી વખત પ્રસ્તુત થઈ રહ્યો છે અહીંથી ડાયરો. તમે એક કામ કરો કે આખે આખું સેશન લોકો સુધી પહોંચાડો, શેર કરો, મિત્રો, સ્વજનો, ફેમિલી મેમ્બર્સ, ગુરુજનો, પ્રિયજનો દરેક સુધી આ વાત પહોંચાડો. જલસો ડાઉનલોડ કરી લો, બાકીની વાત ધીરે ધીરે હું તમને કહેતો રહીશ, કરતો રહીશ, જોડાઈ જાઓ. જલસો છે અને આજના આપણા કલાકાર ડોક્ટર રણજીત વાંક જી. આ અમારું મંગલાચરણ હતું, માતાજીની સ્તુતિ વંદના, અને એટલું બધું સરળતાથી અમે આ લઈએ કે ક્યારેક બેલેન્સિંગનો સમય ન મળ્યો હોય તો દુહાછંદ થાય ત્યાં સુધીમાં બધું બેલેન્સ થઈ જાય. પણ જલસોના આંગણે કંઈક અલગ જલસો છે. જૂનાગઢના કવિ દાદ, એમની આ બે પંક્તિઓ આજના આ પ્રસંગને આપ સૌના ઉષ્માભર્યા આવકારને લઈને કે હાવ અમથે અમથી મોજ આવે નહીં, ખરા દિલથી જો દ્વાર ખખડાવે નહીં. હાવ અમથે અમથી મોજ આવે નહીં, ખરા દિલથી જો દ્વાર ખખડાવે નહીં. તમે દરિયાના તળિયાને જોયા છે ક્યાં, મર જીવા વિના મોતી લાવે નહીં. હાવ અમથે અમથી મોજ આવે નહીં, ખરા દિલથી જો દ્વાર ખખડાવે નહીં. આજ ખરા દિલથી દ્વાર ખખડાવે ને એવા માણસોની વચ્ચે આ પ્રસ્તુતિ કરવાનો મોકો મળ્યો છે. એટલે એક બાઈ હાલી આવતી હતી કેરી વેચવા માટે, એના હુંડામાં કેરી હતી અને રાયડું પાડતી પાડતી ગામમાંથી નીકળી. એમાં સામેથી નગરનો રાજા આવતો હતો. રાજાનું ધ્યાન ગયું, એને કેરી ખાવાની ઈચ્છા થઈ એટલે એણે કેરીવાળી બાઈને ઊભી રાખી અને પૂછ્યું કે બાઈ, આ કેરીનો શું ભાવ છે? બાઈએ જોયું, દીદાર ઉપરથી ખબર પડી કે મહારાજ છે, રાજા આપણી પાસે ખરીદવા આવે એટલે આપણે ઓછો ભાવ ન કહેવાય.
ભાઈએ કીધું, બાપા 10 રૂપિયાની એક કેરી. રાજાએ કીધું, 10 રૂપિયાની એક કેરી ન હોય બેન, તું તો લૂંટ કરશો, 10 રૂપિયામાં તો આખો હુંડો જડે. ભાઈએ કીધું, 10 રૂપિયામાં હુંડો કેરી જડે, પણ મને આ કેરી ખરીદનારો આવો રાજા કેદી જડે. એટલે શબ્દોના પારખું હોય ને એની હાજરીમાં આ વાતો કરવાની થાય ત્યારે કંઈક વિશેષ આનંદ આવે. અને પાછી આપણી ભાષા, માતૃભાષા, આપણા લોહી સાથે જોડાયેલી ભાષા, આ ભાષા છે ને, આવી ભાષા અમે દુનિયામાં જ્યાં જઈએ ત્યાં કહીએ છીએ, આપણા જેવી ભાષા કોઈ પાસે નથી. એટલે જ મને આ એક પંક્તિ બહુ જ ગમે ખલીલ ધનતેજવી સાહેબની, કે મારી ભાષા જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. આપણા જેવી ભાષા કોઈ પાસે નથી. તમે જોઈ લ્યો, આખી દુનિયામાં છોકરું જન્મે ગમે ત્યાં, ગમે એ દેશમાં, ગમે એવી બોલી બોલાતી હોય, છોકરું રોવે તો ગુજરાતીમાં જ. ઉઆ ઉઆ ઉઆ, ઓ માય ગોડ, એમ કોઈ છોકરું ન રોવે. આપણા જેવી ભાષા કોઈ પાસે નથી. અંગ્રેજીમાં ભણવા મૂકો છોકરાને, હું કોઈ ભાષાનો વિરોધી નથી, પણ મારી ગુજરાતી સર્વશ્રેષ્ઠ છે, છે અને છે. અંગ્રેજીમાં ભણવા મૂકો છોકરાને, હું શીખવાડે ખબર, એ ફોર એપલ એટલે ખાતા શીખવાડે. પૂરું ક્યાં થાય, તો કે ઝેડ ફોર ઝીબ્રા, જનાવર બનાવી અને બહાર મોકલી દે. અને મૂકો આપણી ગુજરાતીમાં ક, કલમનો ક, એને ખબર છે ભણવું હોય પહેલાં હાથમાં કલમ પકડવી પડે એટલે કલમનો ક. અને પૂરું ક્યાં થાય, તો કે જ્ઞ, જ્ઞાનીનો જ્ઞ, જ્ઞાની બનાવી અને બહાર મોકલે ને, એ ભાષાના હું અને તમે વારસદારો છીએ. આપણા જેવી ભાષા કોઈ પાસે નથી, આપણે અલગ ભાષાના વારસદારો છીએ. છતાંય હવે તમારે બધાની વાદે ચડીને મેં મારા દીકરાને અંગ્રેજીમાં જ મૂક્યો છે. અત્યારે વાદે વાદે થાય છે ને બધું. હું નવે નવ રસ આ 2 કલાકની અંદર સમાવવાનો પ્રયત્ન કરું છું નિષદભાઈ, એટલે એ રીતે મેં મારા દીકરાને અંગ્રેજીમાં જ મૂક્યો. ચોથે દિવસે મેડમનો ફોન આવ્યો, મને કે પૃથ્વીરાજ કે ફાધર બોલ રહ્યો, મેં કીધું હા, મને કે આ કે મિલ જાઓ કામ હૈ, એટલે આપણને અપેક્ષિત જ હતું, આપણા દીકરાની તો આપણને ખબર જ હોય ને, અતિ હોશિયાર છે મારો દીકરો. હમણાં 5 દિવસ પહેલાં અમારા લાભુદાન મારી ઘેરે આવ્યા, મેં કીધું બેટા લાભુમામાં જેવો મહેમાન છે કંઈક લઈ આવ્યો, તે રિક્ષા લઈ આવ્યો. આટલો હોશિયાર એટલે આપણને ખબર જ હતી કે જવું તો પડશે જ. પણ મને આત્મસંતોષ એ વાતનો હતો કે ચોથે દિવસે ફોન આવ્યો, નકર આને મોકલો તો 1/2 કલાકમાં આવવો જોઈએ. હું જઈને બેઠો એટલે મેડમ મને કે, મેડમ નોર્થ ઇન્ડિયાના હતા, હિન્દી ભાષી હતા, મને કે આપકા બચ્ચા શરારતી બહોત હૈ. મેં કીધું અમારા આખા પ્રદેશની તકલીફ છે, આના સિવાયનું કાંઈ હોય તો કયો. મને કે હમારે એક એસી ક્લાસ હોતી હૈ જિસમે હમ કોઈ ભી એક પિક્ચર લગાતે હૈ, કોઈ ભી બચ્ચે કો ખડા કર કે પૂછતે બેટા સે વોટ ઇઝ ધીસ. માન લો કે મેને એલિફન્ટ કા પિક્ચર લગાયા ઓર બચ્ચે સે પૂછા કે બચ્ચા સે વોટ ઇઝ ધીસ, ઓર અગર બચ્ચા બોલતા હૈ કે એલિફન્ટ તો હમ બોલતે વેરી ગુડ. અગર બચ્ચે કો એલિફન્ટ મેં પતા નહીં ચલતા, ઓર અગર બચ્ચા બોલતા હૈ કે હાથી તો ભી હમ ચલા લેતે હૈ, પર જબ આપકે બચ્ચે કા ટર્ન આયા તો મેને કેમેલ કા પિક્ચર લગાયા. આપકે બચ્ચે કો ખડા કરકે પૂછા બેટા પૃથ્વીરાજ સે વોટ ઇઝ ધીસ, અગર વો કેમેલ બોલતા તો બહોત અચ્છી બાત થી, અગર વો ઊંટ કહેતા તો ભી મેં ચલા લેતી, પર વો કુછ એસા બોલ રહા થા હાંડીઓ. મને કે હાંડીઓ ક્યાં હોતા હૈ, મેં કીધું હાંડીઓ સમજને કે લીએ તો કાઠિયાવાડ મેં જન્મ લેના પડતા હૈ, એ એમનેમ નહીં આવડતા હૈ સાહેબ. નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંતને સુરા નિપજાવતી, એ અમારી ધરતીની અમીરાત. આપણી ધરતીની વાતો કંઈક અલગ છે, આપણી ધરતીના માણસોની તાસીર કંઈક અલગ છે. દુનિયામાં ફરી લેવાની છૂટ આપણી ભૂમિના માણસો છે ને, આવા માણસો મને અને તમને ક્યાંય નહીં મળે. આ કેવો પ્રદેશ છે મારો પરમ સ્નેહી મિત્ર અને આજના સમયનો ખૂબ સારો કવિ વિરલ શુક્લા લખે છે કે આ પ્રદેશ કેવો છે. ભારત માતાને ખોળે બેઠેલા પ્રદેશ, કેરી વાત પ્રખ્યાત ગુજરાતની સુણાવું છું, વાગડ હાલાર કચ્છ સોરઠ ગોહિલવાડ ઝાલાવાડ નાઘેરના ગીત ગવડાવું છું, ઉત્તર દક્ષિણ ભાલડાંગ વિસ્તાર રૂડા ચરોતર દેશ અતિ વાલથી વધાવું છું, વિવિધ પ્રદેશ દિલે ધબકારો ગુજરાતી, હું છાતીને ફુલાવી કથા ગરવી જણાવું છું.
આ ધરતીની કાંઈક એવી કથાઓ છે, સંતોની, દાતારોની, શૂરવીરોની, સતીઓની, જતીઓની એવી આ ભૂમિ છે. કોઈ પણ પ્રદેશમાં જાઓ, કોઈ પણ નદીની ભેખડનો એક પાણો ઊંચો કરો ને, એની નીચેથી મને તમને કોઈ સંત દાતાર કે શૂરવીરની વાત મળે. એવી વાતો આજ આ જલસોના ટોડલેથી કરવી છે. ત્યારે શરૂઆતમાં માની સ્તુતિ, માની વંદના કરી, એટલે મા તત્વની જ એક વાત કરું. હું જે વિસ્તારનો વતની છું, જૂનાગઢ, ત્યાંથી બહુ નજીક વડાલ, વડાલના કવિ કાન, એમણે આર્યરમણી આ પ્રદેશની 21 જનેતાઓને બિરદાવી છે. એમાંની જે બે ત્રણ લઈ શકાય એવી એ બે ત્રણ જનેતાઓના વર્ણન હું આપ સૌને સંભળાવું. આખી દુનિયા છે ને એ માત્ર પેટર્નિટી ઉપર ધ્યાન રાખી અને બેઠી હોય છે. ભારત એક જ ભૂમિ એવી છે કે જે પેટર્નિટી અને મેટર્નિટી, માતૃત્વ અને પિતૃત્વ બંને પક્ષ ઉપર ધ્યાન રાખી અને બેઠી હોય. આપને જમીના કડા ભેળા કરે, ખડગ થી ખલકમાં ખેલ ખેલે, શંભુગણ શરીખા ચમરબંધ સમરમાં, અને થડકમણ હવન પડ આપ ઠેલે, પછી ભૌમ જો લડથડે તો ટકાવે ભુજબળે, અને સમજણા પરાયા છિદ્ર ઢાંકે, આ પખા બેઉ ઉજળા હોય જો પરાક્રમી, તો ફટાળા નવ હથા જોત પાકે. આ ધરતીના માણસોની તાસીર અલગ છે. વિદેશોના સંતોના જીવન ચરિત્ર લઈ લ્યો અને મારી ગરવી ગુજરાતના બારવટિયાઓના જીવન ચરિત્ર લઈ લ્યો ને, તો વિદેશના સંતોના જીવન ચરિત્ર કરતાય એક પગથિયું એ મારા પ્રદેશના બારવટિયાઓના જીવન ચરિત્ર ઊંચાય છે. રાતનો સમય, મધરાતનો ગજર, કાળી હપસીના માથા જેવી રાત જામી ગયેલી, ક્યાંક તમરાના અવાજ સંભળાય ત્રમ ત્રમ ત્રમ, ક્યાંક શાળિયાની લાળીઓ હુંકા 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 સંભળાઈ રહેલી, અને ક્યાંક ડાલા મથા કેહરીની ડણેકો સંભળાતી હતી. હો નો ખા કરો અને રાતમાં હો ખૂટી જાય અને પંડને પંડનો હાથ નો દેખાય, આવી કાળી અંધારી મેઘલી રાત જુનાણાની ધરતી, ઉપરકોટનો કિલ્લો, બે બુકાની ધારી જુવાનિયા, એ ઉપરકોટના કિલ્લેથી બાદશાહ જ્યાં હૂતો છે ને એના જનાન ખાના સુધી પૂગ્યા. ત્યાં પહોંચ્યા બાદશાહ અને બેગમ, બે અહીંયા પહોંચ્યા છે, પણ બે જુવાન હજી બાદશાહના કક્ષમાં એના ઓરડામાં પૂગ્યા ને, એટલે તરત એક જુવાન પાછું ફરી ગયો. બીજા જુવાને કીધું, કેમ આપણે મારવા આવ્યા છીએ? કે વાત સાચી, પણ હોરમ બેન હોતી છે ને નિંદરમાં એનું ધ્યાન નથી અને એના વસ્ત્રો ખહી ગયા છે. પારકી બેન દીકરીને આપણાથી એમ જોવાય નહીં. ઊંધા ફરી અને પોતાનો સાફો હતો એ છોડી અને પછેડી એ હુરમને ઢાંકી અને પછી ઘા કરવા જતા હતા ને, ત્યારે બીજા જુવાને કીધું, આ શું કર્યું? કે બોનને કાપડું દીધું, કે કાપડું દીધું તો એ આપણી બોન થઈ અને હવે એનો સુહાગ આપણાથી લેવાય નહીં. હજી આટલી વાત હાલતી હતી ને ત્યાં બેગમ જાગી ગયા, બે જણાને જોઈ ગયા, કોણ છો? જેસોજી અને વેજોજી. જુનાગઢ ના સરકારની સામે બારવટે ચડેલા જેસોજી અને વેજોજી સરવૈયા શું કામ આવ્યા? કે તારા ખાવીને મારવા. આ લુગડું તમે ઓઢાડ્યું કે આ? કેમ? કે બેન કાપડું દીધું. કે કાપડામાં ખાલી લુગડું દેશો? કે બેન તારે જે જોઈ માગી લે. બે હાથ જોડી અને બેગમે કીધું, મને મારો ખાવિંદ કાપડામાં દઈ દો. બે જુવાન એ બાદશાહને મારવા માટે આવ્યા હતા, એ માર્યો તો નહીં, ત્યાંથી નીકળી ગયા, પણ લોકવાયકા એવી છે કે પછી રોજ રાતે ઉપરકોટના કિલ્લાની બહાર બે ઓળા ઊભા રહેતા હતા અને એ ચોકી કરતા હતા, અને કોઈ પૂછે ને તો એમ કહેતા હતા કે એ અમારો બનેવી થયો અને હવે એને બીજો કોક મારી જાય ને તોય નામ અમારું આવે, અમારી ધરતીનું નામ ખરાબ થાય ને, એ અમને નથી પોહાતું. આટલા ઉમદા જીવન ચરિત્રો હતા ને જેના, એટલે કવિઓએ એને લડાવવા પડે. પણ કેમ? કે મરદો ન ટંકા વિજય ડંકા ને નેણ વાંકી નારીઓ, મરદો ન ટંકા વિજય ડંકા નેણ વાંકી નારીઓ, કુંઢિયું કાળી
ભક્તિ દહીવાન ડગલે વીર પગલે ધરાઈ ધ્રમ ધ્રમકતીજી ધરાઈ ધ્રમ ધ્રમકતીજી ધરાઈ ધ્રમ ધ્રમ ધ્રમકતી ઈ પ્રદેશ સાહેબ બારવટીઓ હતો ને છતાંય એને જોગીનું નામ આપેલું. દુનિયામાં તમે દુશ્મનાવટ જોઈ હશે પણ ગરવી ગુજરાતની જે દુશ્મનાવટ અને રખાવટ છે ને આવી રખાવટ તમને આખી દુનિયામાં ક્યાંય જોવા ન મળે. પોતાનો ગરાસ ખાલસા થાય અને કુંડલા માટે થઈ અને એક જવામર્દ કાઠી જોગીદાસ ખુમાણ ભાવનગર ઠાકોર 1800 પાદરનો લાડો હતો એની સામે બારવટે ચડે. ત્રણ ભાઈઓ અને બાપુ ચાર જણાની ટોળી અને એ ભાવનગર સ્ટેટની સામે બારવટે નીકળે. ભાવનગર સ્ટેટના કુંવરનું અવસાન થાય અને જોગીદાસ એની સામે બારવટે હોવા છતાંય કુંવરનો ખરખરો કરવા માટે થઈ અને ભાવનગર નીલમબાગ પેલેસ સુધી જાય અને ભાવનગર ઠાકોરને ખબર પડે કે જોગીદાસ ખુમાણ પોતે આવ્યા છે ત્યારે એને ભેટી અને મળે અને એને સુરક્ષિત ઠેકાણા સુધી પાછા મોકલે. આવી દુશ્મનાવટ તમે દુનિયામાં ક્યાંય નહીં જોયું હોય. ભાવનગર ઠાકોરના મહારાણી સાહેબા ત્યારે તો શિહોર ગાદી હતી એ આવતા હતા અને રસ્તામાં જોગીદાસભાઈના માણસોએ રાજબાને રોક્યા. જોગીદાસ ખુમાણ પોતે ભાવનગરના પટરાણીને ઠેઠ શિહોર સુધી વળાવવા આવ્યા. ભાવનગરના કુંવરને જોગીદાસની હારે ઘોડા ઉપર બેહવાની ઈચ્છા હતી એને બેલાડે પોતાની હારે બેહાડી અને ઠેઠ શિહોરના પાદર સુધી મૂકી ગયા. આ દુશ્મનાવટ અને આ રખાવટ એ તમને ક્યાંય ન મળે અને જોગીદાસના બાપનું અવસાન થાય ત્યારે ભાવનગરનો લાડો 1800 પાદરનો ધણી એ જોગીદાસના બાપુનું હરાવવા માટે થઈ અને માથે મૂંડો કરાવી અને બેહે. આ ખુમારી એ જો દુનિયામાં ક્યાંય હોય ને તો એ આપણા પ્રદેશમાં છે. એટલે અમારા નાનાલાલ વ્યાસ એ એક પંક્તિમાં બહુ સુંદર વાત લખે છે જોગીદાસ બાપુની. માથડે કાળી કામળી ગોધન કન્યા ચારતી એને બરકી હતી જે દીબાર વટીએ લેશ ના થડકી હતી હું બીવું તો બાપુ દૂધ લાજ જોગાની જણનારી ના શૌર્ય વાળી કોમ થઈ સૌરાષ્ટ્રમાં એવી કોમ થઈ સૌરાષ્ટ્રમાં આજનો સમય હતો. ભગવાન ભાસ્કર મારા અનાદેના ઓરડે દૂધનો કટોરો પીવા માટે થઈ અને હજી જાય ન જાય. પદ્મણ પથારી પાથરી અને લાયક મુખડે લાજ રાત પીયુને રમાડવા અને મેર બેઠા મહારાજ. આવો સંધ્યાનો સમય જોગીદાસ બાપુ પોતાની રાંગમાં ખોડલીને રમાડતા 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 ત્રણ ગામને તરભેટે એક સીમમાં થઈ અને નીકળ્યા. એક દીકરી એકલી ઢોર ચારતી હતી એની પડખે લઈ જઈ અને ઘોડા ઉપર બેઠા બેઠા જોગીદાસ ખુમાણ એ દીકરીને પૂછે છે કે બેટા આ અંધારું થવા આવ્યું ઘેરે નથી જવું કે બાપુ હવે વહી જાયશ કે બેટા આ અહુરું થયું અને આમ સીમમાં એકલી રખડજો તો બેટા તને બીક નથી લાગતી કે ના બાપુ બીક નથી લાગતી કે કાંઈ કારણ કે બાપુ જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે કોની માએ હવાશેર હૂંઠ ખાધી છે તમારી સામે ત્રાહી આંખ કરી અને જોઈ શકે દીકરીને ખબર નથી કે આ જોગીદાસ છે. જોગીદાસ તો ત્યાંથી નીકળી ગયા પણ પોતાના ઉતારે આવી માળાનો બેરખો હાથમાં લઈ અને ભગવાન ભાસ્કરની સામે બે હાથ જોડીને કીધું હતું કે હે અખિલ બ્રહ્માંડના નાથ હે પ્રત્યક્ષ દેવ
મને મારું કુંડલા પાછું મળે તો ભલે, ન મળે તો કાંઈ નહીં. ભાવનગર ઠાકોર હારે મારું સમાધાન થાય તો ભલે, ન થાય તો કાંઈ નહીં. પણ મારા બાપ મારી ઉપર એટલી કૃપા કરજે કે આ મારી પ્રજાનો, આ મારી વસ્તીનો, મારી ઉપરનો જે ભરોહો છે ને, એ ભરોહો અકબંધ રાખજે. હા, નેક ટેક અને આવી ધર્મની વાતો એ આ પ્રદેશની વાતો છે. નિષદભાઈ, દેશની વાતો, આપણા દેશની વાતો, આ આ માટીની વાતો, આ કથાઓ, એવી કથાઓ જે કદાચ તમે સાંભળી છે અથવા તો નથી સાંભળી. આ એવી વાર્તાઓ કે જે કદાચ તમારે એટલે સાંભળવી જોઈએ કે તમને જો કંઈક યાદ રહેશે તો તમારા વારસદારો સુધી પહોંચશે, તમારી પેઢીઓ સુધી પહોંચશે. એવા વ્યક્તિત્વોની વાતો જેને કદાચ આપણે નામે નથી સાંભળ્યું, કદાચ આજની પેઢીને આ નામો ઘણા અપરિચિત લાગે, આજના લોકોને કદાચ આ વાતો અપ્રસ્તુત લાગે, પણ ખરેખર આ વાતો અત્યારે જેટલી સાર્થક, સૂચક અને માર્મિક છે એવી ક્યારેય નથી. આ વાતો આજે અહીંયાથી કરી રહ્યા છીએ, આ વાર્તાઓ, આ અણજાણ્યા કિસ્સાઓ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ આજના મહા લાઈવ જેમિંગના ત્રીજા દિવસે. અને આજના આપણા કલાકાર ડૉક્ટર રણજીત વાંક, જેમની પાસેથી આપણે લોક સાહિત્યનો અઢળક ખજાનો સાંભળવાનો છે, મેળવવાનો છે. આ કાર્યક્રમ પહેલી વખત આ મંચ ઉપરથી થઈ રહ્યો છે. મેં વારંવાર કીધું એમ કે અમે જ્યારે આ મહા લાઈવ જેમિંગ અમારી 2 વર્ષની વર્ષગાંઠના ઉત્સવ સ્વરૂપે આયોજન કર્યું ત્યારે અમને બહુ જ સ્પષ્ટતા હતી કે અમારે આ ભૂમિ સાથે જોડાયેલી વાતો કરવી છે, લોકસંગીત પ્રસ્તુત કરવું છે અને એના દરેક સ્વરૂપોમાં પ્રસ્તુત કરવું છે. એટલે આજે ડાયરાનું આયોજન થયું છે. આ કાર્યક્રમનું એક સરસ મજાનું હાઈ એન્ડ સ્ટુડિયો રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે, જે તમે આ કાર્યક્રમ પતશે અને થોડીક વારમાં અમારી એપમાં અપલોડ થયેલું સાંભળી શકશો. જો એપ્લિકેશન ડાઉનલોડ હશે તો, એટલે જલસો પર તો સંભળાશે જ, FB પરથી અત્યારે તમે આ કાર્યક્રમ જોઈ રહ્યા છો, જલસો ડાઉનલોડ કરી લેજો. આ એક મ્યુઝિક એપ્લિકેશન છે. આમાં ખૂબ બધા જોગીદાસ ખુમાણની વાત નીકળી છે ત્યારે મારે કહેવું છે કે જોગીદાસ ખુમાણ નામની એક ફિલ્મ આવી હતી આપણે ત્યાં અને ખૂબ લોકપ્રિય રહી હતી. એના બધા જ ગીતો એ સ્વરૂપે અમે સાચવીને રાખ્યા છે. જલસો પાસે 20,000થી વધારે ગુજરાતી ગીતો છે, જેમાં 1948થી લઈને 42થી લઈને 2019 સુધીની ફિલ્મોના ગીતો, લોકસંગીત, ભક્તિ સંગીત, બધું જ, સુગમ સંગીત, બધું જ. આજે માત્ર લોકસંગીત સાંભળીશું, એટલે સુગમ સંગીત કે બીજી કોઈ જ ફરમાઈશ કરશો નહીં. આજે માત્ર આ સંગીતને, આ ધરાની વાતોને અને આ ધરાના ગીતોને ગાવાના છે. જલસો છે આ, મહા લાઈવ જેમિંગ ચાલે છે અને એના આજના ત્રીજા દિવસે આપણા ખૂબ ખ્યાતનામ કલાકાર ડૉક્ટર રણજીત વાંક. આજે હું તમારી વાતો પણ કરવાની જરા ઓછી મમત રાખું છું, કારણ કે ડાયરો છે, 2 કલાકમાં આ તો કેટલું સમાવાય. ખોબામાં આખે આખી ગંગા સમાવા જેવું છે, જે ક્યારેય શક્ય નહીં બને. 2 કલાકે તો એવું કહેવાય છે કે ડાયરાના કલાકારોની દાઢ જરા સળકે એમ, એમને એમ થાય કે ઓહો હવે કાંઈક જામ્યું, ત્યાં સુધી તમારે આટોપી લેવાનું થશે. પણ તો પણ 15 મિનિટ મોડા ચાલુ કર્યું છે તો 15 મિનિટ તો આપણે વધારે લઈ જ છું, 10 થી 10:15 સુધી જઈ શકાશે. પણ તો પણ સમય ઘણો ઓછો છે, એટલે તમારી વાતો પણ એમના સમક્ષ પ્રસ્તુત કરવાનું થોડી વાર પછી વિચારું છું. અત્યારે નવી કોઈક કથા, નવી કોઈક વાત, નવો કોઈક વિચાર સાંભળી ડોક્ટર રણજીત વાંક પાસેથી. મેઘાણીભાઈને કોઈએ પૂછેલું, નિષદભાઈ જી, કે લોક સાહિત્ય એટલે શું? મેઘાણીભાઈએ બહુ સારો જવાબ આપેલો કે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય, ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિને ચક્રાવે ચડાવી દે એનું નામ લોક સાહિત્ય. સમજાય તો ખૂબ આનંદ આવે. ઘણા મિત્રો ઘણા અમારા લાઈવ કાર્યક્રમોમાં સપાખરું, રણકી આ પ્રકારના છંદો બોલીએ ત્યારે કહે કે સમજાતું નથી પણ મજા બહુ આવે છે. હવે સમજાય નહીં અને જો મજા આવતી હોય, સમજાઈ જાય તો કેટલી મજા આવે. અને સમજાવવાની જરૂર છે ને, ન સમજાય ને ઉપરથી જાય તો એનો જલસો જુદો હોય. અને અમુકને નથી એ સમજાતું ને, આખી જિંદગી નીકળી જાય તોય નથી સમજાતું. હું તો વ્યવસાય ડોક્ટર છું એટલે ડોક્ટરની વાતથી જ મારી વાત શરૂ કરું. એક જણો ડોક્ટર પાસે ગયો કે સાહેબ જમણો પગ લીલો પડે. ડોક્ટરે જોયું કે ખરેખર લીલો, ડાયાબિટીસ થયો છે, ગેંગ્રીન, આને કાપી જ નાખવો પડે.
બોલો કે કાપી નાખું તો બચી જવાય, તો કે 100%, તો કે ઉલાળો, જમણો પગ ગોઠણ માંથી કાપી નાખ્યો. 15 દિવસ થયા, ત્યાં પાછો આવ્યો કે સાહેબ હવે ડાબો લીલો પડે. ડોક્ટર કે મેં નતું કીધું, આ રોગ જ એવો છે, આમાં આખું શરીર લીલું પડે અને શરીરનો જે ભાગ લીલો થાય કાપી નાખવો પડે, નહીતર બચાય નહીં. બોલો કે આ કાપી નાખું તો બચી જવાય, તો કે 100%, તો કે 10%, ડાબો ઉલાડ્યો. બે પગ ગોઠણ માંથી કાપી અને જયપુરના લગાડ્યા પ્લાસ્ટિકના. 15 દિવસ પછી આવ્યો કે સાહેબ હવે આ પ્લાસ્ટિક ના લીલા પડે. ડોક્ટર કે લુંગી લીલા કલર ની પહેરો છો? લુંગી બદલાવો ને કલર જાય છે, પગ શું કપાવો છો? ન સમજાય તો પગ કપાવા પડે. અને આપણને ઘણું નથી સમજાણું સાહેબ, આપણને અઠવાડિયું નથી સમજાણું. કવિ દલપતરામ ડાયાભાઈ ની કવિતા અમે ભણતા ત્યારે આવતી કે રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર છે સાતમો છેલ્લો વાર કહેવાય. આ ભણવામાં આવતી ગોખી લીધી, પરીક્ષામાં પૂછાણી લખી નાખી, પાસ થઈ ગયા, કોઈ દી વિચાર જ ન કર્યો કે આ શું કામ લખ્યું. કવિ દલપતરામ ડાયા જેવો ભાઈ જેવો માણસ એ હાવ એમનેમ તો ન લખે ને, એની કવિતાનો બહુ ઊંડો મરમ છે. રવિ પછી તો સોમ છે, રવિ નામ સૂર્ય, સૂર્ય નામ તાપ, તાપ નામ દુઃખ. જે માણસ જીવનમાં દુઃખોને સહન કરે એના જીવનમાં સોમ નામ શાંતિ વર્તાય, એટલે વાર આવે સોમવાર. જેના જીવનમાં સોમ નામની શાંતિ વર્તાય ને એનું સમાજમાં મંગળ વર્તાય, એટલે વાર આવે મંગળવાર. જેનું સમાજમાં મંગળ વર્તાય ને એને સમાજ બુદ્ધિ પ્રાધાન્ય માને, એટલે વાર આવે બુધવાર. બુદ્ધિ પ્રાધાન્ય માણસ હોય ને એને સમાજ ગુરુનું પદ આપે, એટલે વાર આવે ગુરુવાર. અને ગુરુનું પદ પ્રાપ્ત કરો એટલે શુક્ર નામની સંપત્તિ તમારા ચરણોમાં આટા મંડે મારવા, વાર આવે શુક્રવાર. અને આ શુક્ર નામ સંપત્તિને હારે રસ્તે વાપરો તો બરોબર છે, નકર શનિવાર હનુમાનજીનો વાર આવે, એક ગદા ભેગા ભઠ્ઠા વાળી દે. આ અઠવાડિયું હતું જો આપણને સમજાય તો, આપણને કક્કા ન સમજાણા. ક કલમ નો ક, ખ ખડિયાનો ખ. હવે કલમ નો ક પછી ખડિયાનો ખ જ શું કામ લખ્યો? લખનારને ખબર હતી કે ભણવા માટે સૌથી પહેલા કલમ ને ખડિયાની જરૂર પડે, એટલે કલમ નો ક ન ખ ખડિયાનો ખ. કલમ ખડીઓ બે ભેગા કરો અને ભણો તો તમારા ગણેશ મંડાય, એટલે કે લગ્ન થાય, એટલે ગ ગણપતિ નો ગ. અમે ભણતા ત્યાં સુધી ગણપતિ નો જ ગ હતો, પછી આ તો બધા મોઈ દાંડીઓ લઈને વાહે થયા, ગણપતિ ને કાઢ્યા, ગ ગધેડા નો ગ, એ ભણો. હવે કલમ ને ખડીઓ ભેગા કરો, ભણો તો તમારા ગણેશ મંડાય, ગણેશ મંડાય એટલે ઘરની જરૂર પડે, એટલે ઘ ઘર નો ઘ. ઘરનું ઘર થઈ જાય, ચાર પાંચ વર્ષ આળગોઠિયા ખાઈને વૈયા જાય, એટલે એક બે ચકલી ને છત્રી ને છોકરા છાબરા ઘરમાં આટા મંડે મારવા, એટલે છ ચકલી નો છ અને છ છત્રી નો છ. ચકલી ને છત્રી ને છોકરા છાબરા ઘરમાં આટા મારવા માંડે એટલે આડોશી પાડોશી સગા સંબંધી આ બધા રાજીના રેડ થઈ જાય અને તમારા ઘરમાં ટોપી ને ડગલા અને એના ઢગલે ઢગલા કરી દે, એટલે ટ ટોપી નો ટ, ડ ઢગલા નો ડ, ઢ ઢગલા નો ઢ. પણ આ સમજાય તો થાય ને, અને ભણવાથી જ સમજાય એવું કઈ છે નહીં ભાઈ. ક્યારેક હાવ અભણ માણસ એ અતિ ભણેલા માણસને ચક્રાવે ચડાવી દેતો હોય છે, એની એક બહુ નાની એવી વાત. રાજા ભોજ અને કવિ કાલિદાસ નગરચર્યા માટે નીકળ્યા છે, એમાં રસ્તો ભૂલી ગયા બે. ચતુર કવિ કાલિદાસ, શકુંતલમ નામનું મહાકાવ્ય જેમણે લખ્યું છે, એ અને રાજા ભોજ બે નગરચર્યામાં નીકળ્યા, રસ્તો ભૂલી ગયા. રાજા ભોજ કવિ કાલિદાસને પ્રશ્ન કરે, કવિરાજ માર્ગ ભૂલી ગયા, શું કરશું? કે હા, ઓલા માજી ઉભા ને આપણે એને પૂછી લઈએ, ડોશીમાં છાણા વીણતા હતા અહીંયા જઈ અને ઉભા રહ્યા. અને કવિ કાલિદાસ ગામડાની અભણ ડોશીને પ્રશ્ન કરે છે કે માં અમે મુસાફર છીએ. હે કે માં અમે મુસાફર છીએ. અને ગામડાની અભણ ડોશી જવાબ આપે કે બેટા મુસાફર હોય ને તો આ જગતના ચોકમાં બે જ છે, એક ચાંદો અને એક સૂરજ, એમાંથી તમે ક્યાં છો? કે માં એમ વાત નથી, અમે પરદેશી છીએ. કે બેટા પરદેશી છો? પરદેશી હોય ને તો આ જગતના ચોકમાં બે જ છે, એક પવનમાં ઉડેલું પંખી અને બીજો આ ખોળિયામાં આવેલો જીવ, એમાંથી તમે ક્યાં છો? કે માં એમ વાત નથી, અમે માર્ગ ભૂલેલા છીએ. કે બેટા માર્ગ ભૂલેલા હોય ને તો આ જગતના ચોકમાં બે જ છે, એક વિષયને આસક્ત થયેલું મન અને બીજો અજ્ઞાની, એમાંથી તમે ક્યાં છો? કે માં એમ વાત નથી, અમે અજાણ્યા છીએ. કે બેટા અજાણ્યા છો? ન જાણી શકાય એવા છો?
ન જાણી શકાય એવા હોય ને બેટા, તોય આ જગતના ચોકમાં બે જ છે, એક પુરુષનું ભાગ અને બીજું સ્ત્રીનું ચરિત્ર. એમાંથી તમે ક્યાં છો? કે માં તમે ફટફટ જવાબ દો, તમને ખબર છે સામે ઊભા નહીં આપણા મહારાજા છે. ગામડાની અભણડોશી જવાબ આપે કે બેટા મહારાજા હોય ને તોય આ જગતના ચોકમાં બે જ છે, એક દેવનો રાજા ઇન્દ્ર અને બીજો આ જીવનો રાજા જમ. એમાંથી કયો છે? અને ચતુર કવિ કાલિદાસ ગામડાની અભણડોશી સામે બે હાથ જોડીને ઉભાર્યા અને કીધું, માં અમે તમારાથી હાર્યા. હે કે માં અમે તમારાથી હાર્યા. અને તોય ગામડાની અભણડોશી જવાબ આપે કે બેટા હારેલા હોય ને તોય આ જગતના ચોકમાં બે જ છે, એક દીકરીનો બાપ અને બીજો ગરજવાન. કરોડપતિ બાપ હોય પણ કન્યાદાન દેતો હોય ને એટલે સામેવાળાના પગમાં પડીને માફી માંગતો હોય કે અમારી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરી દેજો. ઉસકી મુઠ્ઠી મેં જાન હોતી હૈ જિસકી બેટી જવાન હોતી હૈ, ઉસકી મુઠ્ઠી મેં જાન હોતી હૈ જિસકી બેટી જવાન હોતી હૈ, ઓર બેટે તો હોતે હૈ પહાડો જૈસે પર બેટિયાં આસમાન હોતી હૈ, ઉસકી મુઠ્ઠી મેં જાન હોતી હૈ જિસકી બેટી જવાન હોતી હૈ, ઓર જહાં ભી ભેજ દો ચલી જાતી હૈ ચુપચાપ, જહાં ભી ભેજ દો ચલી જાતી હૈ ચુપચાપ, ક્યોં ક્યોંકી બેટિયાં બેઝુબાન હોતી હૈ, ઉસકી મુઠ્ઠી મેં જાન હોતી હૈ જિસકી બેટી જવાન હોતી હૈ. એક તો દીકરીનો બાપ અને બીજો ગરજવાન. હવારહાંજ પ્રાર્થના હું કરું છું મિત્રો, હવારહાંજ પ્રાર્થના તમે કરતા હશો પણ કાલથી પ્રાર્થના કરો ને, તો આટલું કહેવાનું ન ભૂલતા કે હે અખિલ બ્રહ્માંડના નાથ, હે નોધારાના આધાર, હે 56 કોટી યાદવોના માલિક, હે હોનાની દ્વારિકાના ધણી, મારી હેસિયત કરતા તે મને વધારે આપ્યું છે. જીતના દિયા હૈ સરકાર ને મુજકો, ઇતની તો મેરી ઔકાત નહીં હૈ, યે તો કર્મ હૈ ઉનકા, વરના મુજમે એસી કોઈ બાત નહીં હૈ. તે મારી હેસિયત કરતા વધારે આપ્યું છે મારા નાથ, પણ મારા નસીબમાં કદાચ ને દુઃખ લેખા હોય ને તો દુઃખ દેજે, એ દુઃખને તો બે આહુડા પી અને અમે ગાળી નાખશું, પણ કરવી હોય તો એટલી કૃપા કરજે અમને આ જગતના ચોકમાં કોઈ દી કોઈના ગરજવાન ન બનાવતો. કારણ કે ગરજે હિ અર્જુન હિજડો ભયો, અને ગરજે હિ ગોવિંદ ધ્યાન ચરાવે, ગરજે હિ દ્રૌપદી દાસી ભઈ, અરુ ગરજે હિ ભીમ રસોઈ પકાવે, ગરજ બુરી ઇન લોકન મેં, અને ગરજ વિના કોઈ આવે ને જાવે. કવિ ગંગ કહે સુનો શાહ અકબર, અહીં તો ગરજે હિ બીબી ગુલામ રીજાવે, ગરજ બુની ઇન લોકન મેં, અને ગરજ વિના કોઈ આવે ને જાવે. અને કોઈના ગરજવાન ન થવું હોય ને તો અખિલ બ્રહ્માંડના નાથના ગરજવાન થઈ જવું પડે, અને એના ગરજવાન થવાનો સીધો ને સરળ રસ્તો એ આખી દુનિયામાં કોઈએ કોઈને બતાવ્યો હોય ને તો એ ભારત વર્ષે બતાવ્યો છે. એ રસ્તો એટલે એની સ્તુતિ, એની વંદના. કૈસૈલ શૃંગ સમ વિશાલ જટા ચોટ ચંદ્રભાલ, વિશાલ છટા જોટ ચંદ્રભાલ, ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે, શૈલ શૃંગ સમ વિશાલ છટા જોટ ચંદ્રભાલ, ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે, લોચન ત્રૈલાલ લાલ ચંદન કી ખોરી ભાલ, કુમકુમ સિંદુર ગુલાલ ભગતી વરસાજે, રૂંડન કી કંઠ માલ વિષદ્ર દય ખુશા, સ્ફટિક જાલ રુદ્ર માલ હર દયાલ રાજે, હે બમ 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 ડમ રૂબાજ નાદ વેદ સ્વર સુસાજ, શંકર મહારાજ રાજ તાંડવ નાચે, જી હોજ ભોળો મહારાજ રાજ તાંડવ નાચે, ઝંઝક ઝંઝક ઝંઝાજ કિન કિન મંજીર યુપા, કિટ ધીન નગાર ધમક ધમ ધમાકે, હે છુમક છુમક છુમ છુમાટ ઝાલર જમ જમ જમાટ, ઘર ગમ ગમ
સુસાર શંકર મહારાજ રાજ તાંડવ નાચે જીઓ ઢોળો મહારાજ રાજ તાંડવ નાચે જીઓ ઢોળો મહારાજ રાજ તાંડવ નાચે એક એના જે ગરજવાન થઈ ગયા છે એને કોઈ દી કોઈના ગરજવાન થવું નથી પડ્યું એટલે આપણો લોક સાહિત્યનો એક બહુ સુંદર દુહો છે કે માગતો નથી હું માધવા તારી પાસે કરોડ રૂપિયા કીર્તા બાકી વખતે મારો વ્યવહાર તું બધો હાચવી લેજે શામળા એકવાર આપણો વ્યવહાર હાચવી લે એટલે માણસને બીજી કાંઈ જરૂરિયાત રહેતી નથી અને આ પ્રદેશ મેં શરૂઆતમાં કીધું એમ વટ વચન અને વ્યવહાર એના માટે પંકાયેલો એવો આ પ્રદેશ છે આ ધરતીની એવી જનેતાઓ જેની મેં શરૂઆતમાં યાદી કરાવી હતી એવી ઉત્તમ જનેતાઓ આ પ્રદેશમાં થઈ છે અને આ એક સીધું ગણિત છે ધરાવીણ ધાન નીપજે અને કળવીણ માડું ન હોય મોઢા ઘર જેહર જખરો કે જેની માં ઓથલ પદમણી હોય મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર એણ કુખે નર નીપજે ઓ તો વંકડ મૂછા અને વીર એવી ઉત્તમ જનેતા હોય ને તો ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય અને એવી ઉત્તમ જનેતાઓને બિરદાવતા કવિ કાને જે આર્યરમણી લખી છે ને એમાંની જે બે ત્રણ આર્યરમણી લઈ શકાય એવી એનો કેચી તોડ કરથી છૂટતા પ્રાણો રઝળતો થઈ ગયો માતૃભૂમિને બચાવવા માટે થઈ અને માત્ર 22,000 રાજપૂતો સાથે અરાવલીની ડુંગરમાળામાં એ આછળતો હતો સિસોદિયો રાજવંશ ધારી એક ટેક એક ઈશબીનું નિમનો ના જીમનો ના મિષ્ટ જ્યોલો યવન ઉખેડો ના હોતી મુગલાની છત્રી પુત્રી કો મિટાવું ના ક્યોલો જંગલ મેં ફિરું શિર કેશ કો ઉતારું ના તો સહું પરિતાપ સોહો નામ હે પ્રતાપ મેરો અને હોઉં નહીં શાંત જ્યોલો દિલ્હી ગઢ ઝારું ના જ્યાં સુધી દિલ્હીના કાંગરાને ફડકે નો માળું ને ત્યાં સુધી માથાના વાળ નહીં ઉતારું પાણાનું ઓશીકું કરી અને હોઈશ અને થાળીમાં ભોજન લઈ અને જમીશ નહીં આવી ટેક લઈ અને નીકળેલો સિસોદિયા કુળ શિરોમણી મહારાણો પ્રતાપ 22,000 રાજપૂતો હતા એની પાસે અને ગુજરાતી તરીકે આપણે ગૌરવથી કહી શકીએ ને એવી વાત એ હતી કે મહારાણા પ્રતાપ પાસે જે ચેતક નામનો અશ્વ હતો ને એ આપણો ગુજરાતનો કાઠિયાવાડી ઓલાદનો પંચાળની ભૂમિનો ભીમોરાની ઘોડીનો એ વછેરો અને રાબા શાખાના એક ચારણે મહારાણા પ્રતાપ સુધી એને પહોંચાડેલો એવો અશ્વ હતો ચપલા જ્યુ ચમકંત બેગ બાદલ જ્યુ પૂરા ગર્દન માન હું મોર સંગ મેં શોભે સૂરા કનક વર્ણ આભરણ એક બાબેન અધૂરા પવન જસંદો પીઠ લેત જ્યુ ઠેક લંગુરા બલદેવ અસલ એવા બિરદ નિજ સ્વામી સંગે મરે ખવરાય અંગ ખોડા ઘણા પણ ધર પાછો ડગ ન ભરે આવો અશ્વ ચેતક ચેતકને લઈ અને મહારાણો પ્રતાપ 22,000 રાજપૂતોની સાથે નીકળેલો એ ગુજરાતી તરીકે આપણે ગૌરવ લઈ શકીએ અને બીજું મહારાણા પ્રતાપની જે અંગત બેરેખ હતી ને જેટલા એના અંગત અંગરક્ષકો હતા ને એ ઝાલાવાડના ઝાલા મકવાણાઓની ફોજ હતી સાદડીનો ઝાલો માનસિંહ એની અંગત બેરેખમાં હતો જેણે
રાણાની પાગને બચાવવા માટે થઈ અને પોતાના પ્રાણ આપી દીધેલા. દીધા અરુ દેશી ઘણા માલક સાટે પ્રાણ, પણ જઠે પાઉં ચેતક દિયો ને શિર દિયો મકવાણ. જ્યાં જ્યાં ચેતકે પોતાનું ડાબું મૂક્યું ને ત્યાં ઝાલા મકવાણાઓએ પોતાના મસ્તક આપી દીધા. એ ગુજરાતી તરીકે આપણે ગૌરવ લઈ શકીએ. 22,000 રાજપૂતોને લઈ અને નીકળેલો અરાવલીની ડુંગરમાળામાં, અને એમાં રાંધણ છઠની રાતે એના સાથીદારોને પ્રશ્ન કરે છે કે કેટલા છીએ? કે 22,000. હામે કે 1,25,000 દૂત દમંગળ ફોજ લઈ અને પોણા હિન્દુસ્તાનના લાડા, અડધું હિન્દુસ્તાન જેના ખંભાની માથે હિંચકા લીએ અને પોણું હિન્દુસ્તાન જેની હથેળીમાં મુજરો કરે ને, દિને ઇલાહી જલાલુદ્દીન બાદશાહ અકબરના ચિરંજીવી સલીમ પોતે 1,25,000 ફોજ લઈને આવ્યો છે. મહારાણો પ્રતાપ એની મારવાડી બોલીમાં કે તો મૂંગરો ખીચ વે, ખીચડીમાં મગના જેટલા દાણા દેખાતા હોય ને એટલા દેખાવું કેમ કરશું? અને એના સામંતો જવાબ આપે કે રાણા બીવાની જરૂર નથી. કેમ? તો કે એક મારે ભડ 500, એસે ભડ 50. એક 500 ને મારીને આવતરીએ ને એવા 50 છે આપણી પાસે, બીવાની જરૂર નથી. અને પછી શીતળા સાયતમની હવારે બાટકો બોલ્યો અને એમાં રથ વિનાના હારથી અને હારથી વિનાના રથ, હાથી વિનાની હુંઝું, હુંઝું વિનાના હાથી, ધડ વિનાના મસ્તક અને મસ્તક વિનાના ધડ, ઢૂંઢે ઢૂંઢ મચી ગયેલું, મારો 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 ના પડકાર થાય. આવા સમયે ચેતકને એની શંખ વાગતી પકડી પોતાની નજીક લઈ આવીને ચેતકના કાનમાં મહારાણો પ્રતાપ કહે કે એક તાત એકલિંગ અને બીજો ઉદો રાણ. મારા જીવનમાં બે જ જણાને બાપ કીધા છે, એક એકલિંગજી મહારાજ અને બીજો મારો બાપ રાણો ઉદયસિંહ. આ સિવાય મેં કોઈથી કોઈને બાપ નથી કીધા, પણ આજ ક્ષાત્રવટને કારણે તને તાત કહું કે કાણ. આજ મારા ધર્મને બચાવવા માટે, મારી માતૃભૂમિને બચાવવા માટે તને બાપ કહું છું. એક વાર સલીમની હાથીની અંબાડી સુધી મને પુગાડી દે અને સલીમને જો જીવતો જવા દઉં ને તો મહારાણો પ્રતાપ એડી મારી, એડી મારી અને બગાક ઝમ કરી અને ચેતક છૂટો થયો. પણ કોઈ નમણી બાઈનું નેણ છૂટે, કોઈ વહરી બાઈનું વેણ છૂટે, કોઈ બંદૂકમાંથી ગોળી છૂટે, કોઈ કમાઈનમાંથી તીર છૂટે અને કોઈ લોભી માણસના હાથમાંથી નાણું છૂટી જાય ને, આમ ચેતક છૂટો થયો ને હજી અડધે પૂગ્યો. ત્યાં બહેલોલ ખાને ન કહી શકાય ને ન સાંભળી શકાય એવા શબ્દો મહારાણાને કીધા. જાયતવાન અશ્વ તો સમજી ગયો કે મારા માલિક માટે આવું બોલાણું છે, એટલે સલીમ ઉપર ન જવાય, હવે બહેલોલ ખાન ઉપર જવાય. એ અડધેથી ફંટાઈ અને બહેલોલ ખાન ઉપર ગયો અને બહેલોલ ખાન ઉપર ગયો અને મહારાણાએ એના હાથમાં જે શમશેર હતી એનો ઘા કર્યો. પણ દ્રશ્ય કેવું બન્યું? દુર્સાજી આઢા નામના ચારણ કવિરાજ લખે છે કે બાઠી બિરહાક હરડાક ભૂચાક ચઢી તાક તાક રહી હુર છાક ચહુ કોદમે તો બોલ કે કુબોલ હૈતોલ બહેલોલ ખાપે અને બાગેરાન પત્તારાન કત્તાસુ વિનોદ મે ટોપાકટ ટોપીકટ પીતકટ શીશકટ અંગકટ આઈ મિલી ઉપમાસુ મોદ મે કે રાહુ ગોદ મંગલ કી મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ અરુ ચંદ રવિ ગોદ મે. આટલી ઘટનાઓ દુર્સાજી આઢા કે એક હારે બની હતી. કેમ? ન બોલી શકાય ને ન સાંભળી શકાય એવા શબ્દનો પ્રયોગ કર્યો બહેલોલ ખાને અને રાણાએ તરવારનો ઝાટકો માર્યો ને ત્યારે રાહુ ગોદ મંગલ કી, રાહુ કાળો હોય, ટોપો કાળો હોય, રાહુ ગોદ મંગલ કી મંગલ લાલ હોય, એની અંદર ટોપી લાલ હોય એટલે રાહુ ગોદ મંગલ કી મંગલ ગુરુ કી ગોદ, ગુરુ પીળો હોય, અંદર જે વસ્ત્ર બાંધેલું હોય એ પીળું, રાહુ ગોદ મંગલ કી મંગલ ગુરુ કી ગોદ, ગુરુ ગોદ ચંદ, ચંદ સફેદ હોય, હાડકીનો ભાગ સફેદ હોય, રાહુ ગોદ મંગલ કી મંગલ ગુરુ કી ગોદ, ગુરુ ગોદ ચંદ અરુ ચંદ રવિ ગોદ મે. સિસોદિયા કુળ શિરોમણિ સૂર્યવંશી મહારાણા પ્રતાપના ખોળામાં ટોપાથી લઈ અને અશ્વ સુધી અડધો કપાયેલો બહેલોલ ખાં આવી અને પડ્યો તો એ દુર્સાજી આઢા એનું વર્ણન કરે. આ સંસ્કાર એ કોણે આપ્યા? એ કવિ કાન લખે છે એ એની એવી ઉત્તમ જનેતા જયવંતાબાઈ સોનગ્રા, સોનગ્રા શાખાના એ ચાર ચૌહાણોના દીકરી હતા. એનો કુખે જન્મેલો ઇયા સિસોદિયા કુળ શિરોમણી એકલિંગજીનો દિવાન એ મહારાણો પ્રતાપ એવી ઉત્તમ જનેતા હોય ને તો જ ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય સાહેબ. અને એવી એક ઉત્તમ જનેતાને લડાવતા એને બિરદાવતા
અમારા કવિ કાન લખે છે. કુખજી જાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. ઘોડે હવાર મોટે બુકાની બાંધેલી અને નીકળી ગયેલા, પાછળ લાખોની ફોજ. એક અહવારે બીજા અહવારને કીધું કે નીકળી જવાય. એક નાની એવી નળમાં થઈ અને નીકળતા હતા. સામે ગાડું બાવળના કાંટનું ભરેલું આવતું હતું. આગલા અહવારે પાછલા અહવારને કીધું, કેમ થાય, અરે કે ઠેકી જવાય. આગલા અહવારે કીધું, મારાથી નહીં ઠેકાય, કે તો એક કામ કરો, મને માર્ગ આપી દો, રસ્તો આપી દો. રસ્તો આપી દીધો. પાછળનો અહવાર હતો ને, ચારક ડગલા ઘોડાને પાછો લઈ જઈ કાનમાં કઈક કહી અને એડી મારીને ભગત જમ કરી અને ઘોડો છૂટો થયો. આખે આખા ભર ભરેલા ગાડાને ઠેકી ગયો. એની પાછળ બીજો અહવાર હતો, એને એમ થયું, આનો ઘોડો ઠેકે તો મારો ઘોડો ઠેકે. એને ઠેકાડી દીધો ઘોડાને. અને ઘોડાને ઠેકાડતી વખતે પોતાની પાસે મશક હતી. મશકમાં દેશી દારૂ હતો. મશકનું ઢાંકણું ખોલી નાખ્યું, દેશી દારૂ ઢોળાવા માંડ્યો. બાવળની કાંટ ઉપર દેશી દારૂ ઢોળાણો, પોતાના હાથમાં બે ચકમકના પથ્થર લઈ આગ કરી અને મૂકી દીધી. આગના ભડકા થયા ને વાહે ફોજ ભૂગી નહીં. 70 ને 72 ગાંવની મજલ કાપ્યા પછી આગલા અહવારે પાછલા અહવારને કીધું કે હાંભળું, મને પ્રસૂતિની પીડા ઉપડી છે. ત્યારે ખબર પડી કે આગલો અહવાર છે એ સ્ત્રી પાત્ર હતું. પૂરા મહિને 70 ને 72 ગાંવની મજલ કાપ્યા પછી એણે કીધું, મને હવે પ્રસૂતિની પીડા ઉપડી છે, મને કોઈ સુરક્ષિત ઠેકાણે લઈ જાઓ. એટલે શિવનેરીના કિલ્લા ઉપર અપૂજ મંદિરમાં એને બેહાડી અને બારી પુરુષ રાહ જોઈ અને બેઠો છે. હારી ઘડી વાટ જોઈ અને અંદરથી બાળકનો રોવાનો અવાજ આવ્યો ને, એટલે બહારથી આ પુરુષે પૂછ્યું કે કેમ થયું. અંદરથી જવાબ આવ્યો કે આ ભારતવર્ષની અંદર ભગવા ઝંડાને ફરીને પાછો લહેરાવી શકે ને એવા એક વીર પુરુષને મેં જન્મ આપ્યો છે. કહેવાનો મારો અર્થ, 70 ને 72 ગાંવની મજલ પૂરા મહિને કાપ્યા પછી હુયાણી વગરના દીકરાને જન્મ આપી અને પાણાથી નાળડો કાપે ને એનું સંતાન પછી ઉઘાડી શમશેર લઈ અને નીકળી શકે અને એના નામ ઉપર આખું રાષ્ટ્ર છે એ ગૌરવ લઈ શકે એવી ઉત્તમ જનેતા એટલે જીજાબાઈ, અને એવો ઉત્તમ સંતાન એટલે શિવાજી. આવા કઈ કેટલાય ઐતિહાસિક અને ધાર્મિક પાત્રો છે નિષદભાઈ, એની આગળ ઉપર વાત કરીએ. એ પહેલા આપ જે કઈ આ એ કહાણીઓ છે જે કદાચ તમે સાંભળી છે કે નહીં અમને નથી ખબર. અમે પૂરતી કોશિશ કરીએ છીએ કે આપણી માટીનો આ સુગંધીદાર આ વારસો, આ આપણી આપણી ધરાની ખુશ્બુ કોઈક રીતે સચવાય અને તમારા સુધી પહોંચે. આ સાચવણીને આ જતનને આજે 2 વર્ષ થશે. જલસો એ ગુજરાતી ભાષાની એકમાત્ર એવી એપ્લિકેશન છે જે સંગીત અને સાહિત્યને સમર્પિત છે, અને સાહિત્યના દરેક પ્રકારોમાં અમે આ વાર્તાઓ આ કથાનકો સાચવ્યા છે. મેઘાણી સાહેબની વાતથી આ સેશનની હમણાં શરૂઆત કરી રણજીતભાઈએ, ત્યારે મારે તમને ખાસ કહેવું છે કે ગુજરાતી ભાષાના પ્રખર સાહિત્યકાર, લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની કેટલીય બધી વાર્તાઓને અમે ડ્રામેટિકલી રીડ કરીને એને ઓડિયોના સરસ મજાના પેકેજિંગ સાથે આ એપ્લિકેશનમાં ઉપલબ્ધ કરાવી છે. મેઘાણી સાહેબ સિવાય પણ અનેક વાર્તાકારો, સાહિત્યકારો
આ ભાષાના રચનાકારો બધા જ અમારી એપ્લિકેશનમાં સરસ રીતે એના સુભગ સમન્વય સાથે સંકળાયેલા છે, સચવાયેલા છે, અને અમે બહુ આસાનીથી તમારી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે એ રીતે ગોઠવ્યા છે. તો જલસો ડાઉનલોડ કરી લેજો. આજે આ લોક સાહિત્યને ને પોંખવાનો અવસર છે, પૂજવાનો અવસર છે, અને એ રીતે જ આજનો કાર્યક્રમ અહીંયા આયોજિત થયો છે. રણજીતભાઈ પાસે એટલી બધી કથાનકો છે, મેં તમને કીધું એ પ્રમાણે એવી એવી વાર્તાઓ છે કે તમે સાંભળીને આપણને એમ થાય કે સાંભળ્યા જ કરીએ. એ વાર્તાઓ વચ્ચે મારે ક્યાંય આવવું નથી. મારે માત્ર એટલું કહેવું છે કે આ કાર્યક્રમ સરસ રીતે અમે રેકોર્ડ કરી રહ્યા છીએ. એ સિવાય અને યુટ્યુબ માટે પણ અમે વિડીયોના રેકોર્ડિંગ સાથે ઉપલબ્ધ કરાવવાના છીએ. એટલે બધી રીતે ધારો કે તમે આ કાર્યક્રમ ચૂકી ગયા હોય તો પણ તમને આ કાર્યક્રમ આજનું આ સેશન ખતમ થશે એ પછી જુદા જુદા સ્વરૂપે ઉપલબ્ધ થશે જ. તો અત્યારે આટલું જ. તમને લોકોને મજા પડી રહી છે એવો તમારો રિસ્પોન્સ ખૂબ છે અને ખૂબ લોકો એની વાત તમે કરી રહ્યા છો. એ પણ સહેજ કદાચ વાંચું તો યોગેશ પરમાર કહી રહ્યા છે, વાહ જલસુ, વાહ રણજીતભાઈ, ગુજરાતી સાહિત્યની ખૂબ જ મોજ, ધન્યવાદ. શિવાજીનું હાલરડું કનુ બારોટની એ ફરમાઈશ છે, વાહ રણજીતભાઈ, જય મહાદેવ. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના નૈષદભાઈ તથા ટીમ જલસો, થેન્ક યુ વેરી મચ. મિનલબેન મનોજ તન્ના કહી રહ્યા છે, સર નો વર્ડ્સ ફોર ટુડે, વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ પાર્ટ, યસ ધીસ ઇઝ લાઈવ જેમિંગ, થેન્ક્સ ટુ યુ એન્ડ ડોક્ટર, યસ ધીસ ઇઝ જલસો, જલસો એન્ડ પ્યોર જલસો, એવું કહી રહ્યા છે મનોજ તન્ના. વાહ મોજ, વાહ જય માતાજી, રણજીતભાઈ વાંક, ધર્મેન્દ્ર સિંહ સરવૈયા, વાહ રે વાહ જોરદાર, પિનલ કુમાર પટેલ, નિશા પટેલ, ઉદય વાંક, અને ખૂબ બધા લોકો છે, હું કેટલા વિશે વાત કરીશ. ઇન્દિરા, રતનશ્રી, મટાણી, અશેર, ખૂબ બધી તાળીઓ મોકલાવી રહ્યા છે તમારા માટે. ટોકરાનો ઘડવી જયદીપ, વાહ મામા, એવું કહી રહ્યા છે. રાધે રાધે નામના હેન્ડલ પરથી હા મોજ કોઈક લખી રહ્યું છે. અહો, એટલો બધો રિસ્પોન્સ છે કે નવી રીતે ક ખ ઘ ઘ ચ, આ બ્રિજેશ કાછિયાએ તમારા માટે લખીને મોકલ્યું છે, ખૂબ આભાર. વાહ કાઠિયાવાડી ફોરમ, જય હો. આશીષ ગમોટ, ભજન પ્રેમી, કવિ દાદના દુહા સાંભળવા છે, રાવા ભા કાઠી, એવું કહી રહ્યા છે. હા, કેટલો બધો રિસ્પોન્સ છે, હું બોલીશ તો સમય હું લઈ લઈશ, એટલે અત્યારે અટકીએ છીએ. રણજીતભાઈ પાસે પાછા વળીએ અને કંઈક નવી વાત, નવું કંઈક સાંભળીએ. હું શરૂઆતથી કહેતો આવું છું નિષદભાઈ કે આ એક અલગ પ્રદેશ છે. દુનિયામાં આવો પ્રદેશ ક્યાંય નથી, ગુજરાતી જેવા માણસો ક્યાંય નથી, ગુજરાતી જેવી બોલી ક્યાંય નથી, ગુજરાત જેવો પ્રદેશ ક્યાંય નથી. રાજકોટમાં, જૂનાગઢમાં કે મોરબીમાં તમે જાતા હો અને આગળ 70ની સ્પીડે હોન્ડા જતું હોય, અચાનક બ્રેક વાગે તો એવું નહીં માનવાનું કે આ ઘરે કંઈક ભૂલી ગયો છે એટલે બ્રેક મારી, એવું વિચારીને સચેત થઈ જવાનું કે એ હમણાં થૂંકવાનો થયો છે. કેમ કે જેવા તેવા દેશનું તો મહિનાનું બજેટ નહીં હોય, એટલું તો સૌરાષ્ટ્ર વાળા માવા ખાઈને થૂકી નાખે છે. કાઠિયાવાડ નો માણસ આખું દિલ્હી જોવે, બોલો, કુતુબ મિનાર નો જોવે, કેમ કે એ ગોળ છે, આને ખૂણામાં થૂકવાની ટેવ હોય, ઉપર પહોંચે ત્યાં સુધી હેડકીએ ચડી જાય. હમણાં મારી ઉપર, અત્યારે તો હું ટેકનોલોજીનો યુગ છે ને, તે વોટ્સઅપ પર હમણાં મારી ઉપર એક ફોટો આવ્યો, લંડનની કોઈ સ્ટ્રીટમાં ગુજરાતીમાં લખેલું છે કે અહીંયા પાન માવો ખાઈને થૂકશો તો 150 પાઉન્ડ દંડ થશે. એમને ખબર પડી કે આ અંગ્રેજી સમજતા નથી, આને ગુજરાતીમાં જ લખીને આપવું પડશે, નહીતર ઈ છટકબારી હોય ગુજરાતીમાં. ભાઈ, અંગ્રેજીમાં લખ્યું અમને આવડતું નથી, અને વિદેશમાં રહેવા જવા માટે અંગ્રેજી આવડવું જરૂરી એ નથી. હું 18 દેશમાં ફરી આવ્યો છું. યસ, નો, સોરી, થેન્ક યુ, મારે હામે વાળો, આપણને શું ફેર પડે. પહેલી વખત ગયો તે મારા પ્રમોટર મને કે વર્ક પરમિટ નથી તારી, કાંઈ વાંધો નહીં, એમ નહીં મને કે હું તને વિઝિટર વિઝા ઉપર લઈ જઉં છું, તારે હાચવવું પડે. અરે, મેં કીધું મજા કરો ને, હું રોજ રાત્રે 5000 માણાને હાચવું છું, કીધું તમામ જ્ઞાતિના વ્યક્તિઓને હાચવું છું, એક ભૂરીને ન હાચવી શકું કોન્સ્યુલેટમાં, મારી ઉપર છોડી દ્યો.
એને મને છૂટ આપી. ત્યાં આપણને ખબર છે કોઈ પણ ભાષા પસંદ કરવાની છૂટ હોય. મેં હિન્દી ભાષા પસંદ કરી. ગુજરાતી હિન્દી અંગ્રેજી ત્રણેય જાણતો હોવા છતાંય સમજી વિચારીને મને પૂછવામાં આવ્યું, મને કે કહાં જાના હે? મેં કીધું અમેરિકા. મને કે ક્યું જાના હે? મેં કીધું પ્રસંગ હે. પહેલાં તો પ્રસંગમાં જ ગોટે ચડી પણ અટકી નહીં. મને કે ક્યાં પ્રસંગ હે? મેં કીધું ખોરા ભરત હે. હવે એ આપણી ફેક્ટરીનો માલ છે, એનામાં નથી આવતું. મને કે ઉસમે ક્યાં હોતા હે? મેં કીધું રાંધલ માકા લોટા તેડના પડતા હે, આખી રાત ઘોડા ખૂનના પડતા હે. કે જવા દો જવા દો, આપણને નથી સમજાવી શકતો, અહીંયા હું સમજાવશે. છોડો છોડો આને. એ પહેલી વખત પૂછપરછ થઈ, પછી 70 સિક્કા લઈ ગયા છે, કોઈ દી પૂછ્યું નથી. આમ જોવે એટલે આ તો ઘોડાવાળો. એને એમ કે ઘોડા ખૂનવાની પ્રક્રિયા હશે ને, આને એકને જ આવડતી હશે. હવે પૂછતા જ નથી કઈ. સાહેબ, આ સ્ટેજનો એવો અનુભવ છે, આમાં કોઈ અભિમાનની વાત નહીં, પણ સ્ટેજનો એવો અનુભવ છે કે માણસને જ્યારે વાત કરીએ એટલે લગભગ ખબર પડી જાય માણસ આ જ્ઞાતિનો હશે, આ ધંધાનો કરતો હશે અને આ વિસ્તારનો રહેવાસી હશે, કેમ કે એ પ્રમાણેની એની બોલી હોય. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને કાઠિયાવાડમાં આમ તો 142 જ્ઞાતિઓ છે. એની બધી જ્ઞાતિઓની કંઈક વિશેષતા છે, એમાંની જે કંઈ મને આવડે છે એટલી રજૂ કરી અને પછી આપણે ફરી પાછા આર્યરમણીના બીજી જે ફરમાઈશો છે એ લેવી છે. કેટલી જ્ઞાતિઓ ગુજરાતમાં વસે છે? તો કે રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહિરમેર, રબારી, ભરવાડ, બ્રાહ્મણ, વાંડમીર, સુમરા, મિયાણા, ખસિયા, ખવા, ખાંટ, વાણિયા, વાણંદ, લુવાર, હુતાર, હથવારા, હોની, ઘાંચી, મોચી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, લોધા, લુવાણા, કસાઈ, કોળી, મસલા, માળી, ચારણ, બારોટ, સાધુ, સંતો, નાગર, નાથબાવા, વણકર, વાંજા, નટ, ભટ્ટ, સંધિ, વોરા, મલ, ફકીર, ઓઢ, ભવાયા, ગદ્દે, ગોલા, ઉદી, આબોટિયા, આરબોરસિયા, સૈયદ, પારસી, ધોતૈયા, ધોબી, મતવા, પિંજારા, રાવણ, ગુગડી, પત્યા, પતય, નાયકા, નાયક, વાગીરવાદી, સીધી, સિપાઈ, કલાલ, પઠાણ, મકરાણી, મુંજાવર, ભીલ, ફોપા, ખારવા, ખમીહા, ખ્રિસ્તી, લંઘા, હયહગર, હરણિયા, ડેર, ડૈયા અને ડફેર. આ 142 જ્ઞાતિઓ છે. તમામ જ્ઞાતિને ઈશ્વરે કંઈક આપીને મોકલા છે. એમાં ચતુરાઈ ચારણની રીતે રજપૂતા, સતકાઠિયાણીકારું, વેશ ભટિયાણીકા, આસન અવધૂતકા અને રૂપ નાગરાખા. બ્રહ્માએ સૃષ્ટિ બનાવી હાથ ધોઈ નાખા. ચતુર આખી દુનિયા હોય એમાં ના નહીં, પણ ચારણના દીકરા જેવી ચતુરાઈ નહીં. રખાવટ આખું જગત રાખે એમાં ના નહીં, પણ રાજપૂતના દીકરા જેવી રખાવટ નહીં. આશરો આખી દુનિયા આપે એમાં ના નહીં, પણ આહિરના દીકરા જેવો આશરો નહીં. મહેમાનગતિ આખું જગત કરે એમાં ના નહીં, પણ મેરના દીકરા જેવી મહેમાનગતિ નહીં. રૂપ આખી દુનિયાના પુરુષો પાસે હોય, પણ નાગરના દીકરા જેવું પછી કોઈ પાસે રૂપ નહીં. વેપાર આખી દુનિયા કરે એમાં ના નહીં, પણ વાણિયાના દીકરા જેવો પછી કોઈનો વેપાર નહીં. ખેતી આખું જગત કરે એમાં ના નહીં, પણ કણબી પટેલના દીકરા જેવી પછી કોઈની ખેતી નહીં. અને બામન કો પા કરું શાક કાઠિયાણી કો, બ્રાહ્મણ જેવો પાક એટલે લાડવા એ કોઈ ન બનાવી શકે, અને કાઠિયાણી જેવું શાક આખી દુનિયામાં કોઈનાથી ન થાય. આ અમુક જ્ઞાતિને ઈશ્વરે આપીને મોકલ્યા છે, અને એ જ્ઞાતિની વિશેષતાઓમાં એવી ઉત્તમ જનેતાઓ થઈ. એ ઉત્તમ જનેતાઓની મૂર્તો આપણે વાત કરતા હતા. એવી એક ઉત્તમ જનેતા એટલે રાજકોટથી તમે આગળ જાઓ એટલે ગોંડલ, ગોંડલથી વીરપુર, અને વીરપુરથી આગળ જાઓ એટલે જેતપુર નામનું ગામ આવે. હજી આજે જેતપુર કાઠીનું કહેવાય. ત્યાં દરબાર એભલવાળો થઈ ગયા. દરબાર એભલવાળાની ઉંમર 70 ને 72 વર્ષની હતી, અને એક રાજસ્થાનથી ચારણ કવિરાજ મહેમાન થયેલા. પણ એવો કવિરાજ, સત્ય વક્તા, રંજન સભા, કુશલ હિત, દિનકાજ, દિલકા ભડા, બેપરવા, વો સચ્ચા કવિરાજ, અને મારા માનસ ગુરુ અને પ્રખર રામાયણી નાણદાનજી સ્વરૂપ. એ તો ચારણની વ્યાખ્યા કરતા કહે છે કે સરકો ઉતારી વારી કરતે મહીપ જાપે બિના પડે, રાજનીતિ ઉરા લઈ આતી હે, ને ચંદન સમાન જાકી બાસ ઠેર ઠેર ફિરે, વંદન સમાન સત્ય જગકો સિખાતી હૈ, મિટાતી હૈ વેર જેર, ફિરી ફિરી ઠેર ઠેર, કલહન કે પૌધે કો મૂળ સે મિટાતી હૈ, તો ગાતી હૈ હરિગુણ જગત કો સિખાતી હૈ, તો નારણ ભનંતી યે તો ચારણ કી જાતી હૈ. સરકો ઉતારી વારી કરતે મહીપ જાપે, જેની વાણી ઉપર રાજા મહારાજાઓ પોતાનું મસ્તક આપી દે. હવે આવું કહીએ ને એટલે માણસો એમ કે આ ટાઢા પોરમાં બેઠા બેઠા ગલોલા મારે છે, એટલે એને અમારે દાખલો આપવો પડે. દુર્લભસેન સોલંકીની ફોજ ઉપરકોટના કિલ્લાને ચારે કોરથી ઘેરી અને બેઠી હતી. 12 વર્ષના વાણા વાઈ ગયા હતા. ત્રણ પેઢીના
આંબાની કેરી સોલંકીઓના સરદારો એ ઉપરકોટમાં બેઠા બેઠા ખાધી હતી. એક આંબાની કેરી ખવાઈ જાય એના ગોટલા વાવો, એ આંબો 3 વર્ષે ફળે. એવી 3 પેઢીના આંબાની કેરીઓ સોલંકીઓના સરદારોએ જૂનાગઢમાં બેઠા બેઠા ખાધી, પણ ઉપરકોટના કાંગરાની એક ઘાંકરીને હલાવી નથી હેકા. એમાં રાડિયાસની ઉપર 6 મહિનાનું કાળચક્ર, સોમલદે પરમાર નામની રાડિયાસની 24મી રાણી, એ એને એક અંધારા કક્ષમાં રાખે અને દિવસમાં એક વખત એના માટે ભોજન લઈ અને જાય. રાડિયાસ સિવાય, રાડિયાસ છે એ સોમલદે પરમાર સિવાય કોઈને મળી શકે નહીં આવો બંદોબસ્ત. 6 મહિનાનું કાળચક્ર હતું. એમાં સોચ પ્રભીન કછૂન કરો કિરતાર વિધિ સબ ખેલ રચાયો, કિસ્મતની ગતિ કંઈક મારી છે. બે કવિરાજોની વચ્ચે હોડ કરાવવામાં આવી, જે હારી જાય પોતાના રાજાનું મસ્તક લઈ આવે. બીજલ કાગ નામના જૂનાગઢના કવિરાજ એ હારી ગયા, પોતાના રાજાનું મસ્તક લેવા માટે થઈ અને ગયા. હવે એને એક કક્ષમાં રાખવામાં આવેલો, એને કોઈ જગ્યા નહોતી કે જ્યાંથી પહોંચી શકાય. જે ઓરડામાં રાખવામાં આવેલો એની બારીની નીચે બેહી અને એને જંતર વગાડ્યું, પણ એવું જંતર વગાડ્યું હશે વિંધેલા વિંધાય અણવિંધા વનમાં ફરે, તું તળું જંતર વગાડ મોળો જીવતા આયતમ ફરે. એ જંતર વાગ્યું, કલાપ્રેમી રાજા હતો રાજી થઈ ગયો, પોતાનો આ સાફાનું છોકું છોડી કવિરાજને ઉપર ખેંચી અને કીધું, કવિરાજ તમારી ઉપર મોજ આવી છે અને આજ જે માગો ને મારે તમને દેવું છે. કે જૂનાગઢ જેવું છતર છે, માતાજીની દયા છે, કોઈ વાતની જરૂર નથી. કે નહીં માગો કવિરાજ, મારી મોજ પાછી ગયો છે. અને પછી કવિરાજ માગે છે, આવેલું ચરણ નાંગણે ગાળાછંડી કરી મ્યાનમાંથી નોખી કરીને ઉભી રાખી હોય ને, તો આપમાં ચંદ્રમાને એમ થાય ધરતી ઉપર બીજો ચાંદો ઉગ્યો કે શું.
અને ઉભી રાખેલી તલવાર ઉપર માખ બહેન માખના બે ભાગ કરી નાખે અને રાતમાં વીંજી હોય તો રાતના બે ચોહલા નોખા કરી નાખે. આવી તલવાર હતી અને એક હાથમાં મૂઠ અને એક હાથમાં પીંછીને પકડી પોતાની ગરદનની વાહે તલવાર લઈ જઈ અને રા ડિયાસે કીધું, કવિરાજ કુદરતનો પાડ માનો કાંઈ એક જ દીધું છે, બાકી આવા હો દીધા હોત ને તો ગાડા ભરી અને હું તમને માથા દે. કચડાક ભૂટાંગ કોઈ હારો થી કુંભાર ચાકડા ઉપરથી માટલું ઉતારે ને એમ મસ્તક ઉતારી અને થાળમાં કવિને દઈ દીધું. એમ જેની વાણીમાં આટલી તાકાત હોય એવો મરુભૂમિનો ચારણ એ જેતપુરનો મહેમાન થયો છે. દરબાર અહેવાલવાળાને કીધું, મારે તમને રાજસ્થાન લઈ જઈ અને હથેવાળે પરણાવવા છે. અરે કે મારી 70-72 વર્ષની ઉંમર થઈ કવિરાજ, આવી મજાક શું કામ કરો છો? કે ના અહ તો નથી, મારે ખરેખર તમને રાજસ્થાન લઈ જઈ અને હથેવાળે પરણાવવા છે. કે કાંઈ કારણ? કે દરબાર, અમારા પ્રદેશમાં સુરવીરો પાર વિનાના છે અને દાતારો પાર વિનાના છે, પણ દાતારી અને સુરવીરતા બે એક વ્યક્તિમાં જોવા મળે ને એવા બહુ ઓછા હોય છે ને. એવો તમારો દીકરો હતો ચાંપરાજ, એટલે ચાંપરાજ જેવું ઉત્તમ સંતાન દાતારીમાં શિરમોડ, કે જે મર્યા પછી હવા મહિને આવી અને કવિને હતો ઘોડાનું દાન આપી શકે, અને સુરવીરતામાં શિરમોડ કે જેતપુરમાં માથું પડી ગયા પછી લાઠી સુધી જેનું ધડ લડતું લડતું જાય, આવા ઉત્તમ સંતાનની અમારે જરૂર છે ને. એટલે દરબાર અહેવાલવાળા, અમારે તમને રાજસ્થાન લઈ જઈને હથેવાળે પરણાવવા છે. દરબાર અહેવાલવાળા જવાબ આપે, કવિરાજ તમારી હારે રાજસ્થાન આવવાય તૈયાર છું, હથેવાળે પરણવાય તૈયાર છું, પણ ચાંપરાજની જનેતા હતી એવી જનેતા તમારા પ્રદેશમાં મળશે કે કેમ? એવા તે ક્યાં ગુણ હતા ચાંપરાજની જનેતામાં? અને દરબાર અહેવાલવાળો જવાબ આપે છે, કવિરાજ ઉતાહણીની રાત, બીજે દિવસે ઉતાહણીનો પડવો એટલે ધૂળેટી થતી હતી. રાત્રિના બીજા પોરે દરબાર અહેવાલવાળા પોતાના ઓરડે પધાર્યા. 6 મહિનાની ઉંમરનો બાળક ચાંપરાજ એ પારણામાં ઝૂલી રહ્યો છે અને દરબાર અહેવાલવાળાના ઘેરેથી કાઠિયાણી 3 જણાની ઓરડામાં હાજરી હતી. પોતે ઉતાહણીના પડવાની ઉજવણી કરવા માટે થઈ અને પોતાના જમણા હાથની બીજી ત્રીજી બે જ આંગળી એક મેજ ઉપર હોનાની વાટકીમાં પડેલા પાણીમાં બોળી અને જરાક છાંટા ઉડાડ્યા એટલી જ પોતાની પત્નીની મીઠી મશ્કરી કરી હતી. અને કાઠિયાણીથી સહન ન થયું. હા હા દરબાર, આ શું કરો છો? અરે કે કાલ ઉતાહણીનો પડવો થાય છે અને હું ઉતાહણીના પડવાની ઉજવણી કરવા માટે થઈ અને પાણીના છાંટા ઉડાડું છું. કે વાત સાચી દરબાર, પણ ચાંપરાજ જોયે છે. દરબારે કીધું, અરે ચાંપરાજ તો બાળક છે હજી, એને હું ખબર પડે? એને હું ખબર પડે એમ કીધું ને, ત્યાં 6 મહિનાની ઉંમરનો બાળક ચાંપરાજ પડખું ફરી ગયો અને પોતાનું ઓઢવાનું વસ્ત્ર હતું ને મોઢા ઉપર ઢાંકી દીધું. જગદંબાથી આ સહન નહોતી. હાય હાય હાય, મારા દીકરાની હાજરીમાં મારી આવી મશ્કરી થઈ, મારા દીકરા ઉપર કેવા સંસ્કાર પડશે? યા નિયા પોતાની જીભ ખેંચી કરડી અને એણે પોતાના પ્રાણ આપી દીધા હતા. કવિરાજ, આવી ઉત્તમ જનેતા જો તમારા વિસ્તારમાં હોય ને તો હું અહીંયા આવી અને હથેવાળે પરણવા તૈયાર છું. એટલે એને બિરદાવતા અમારા કવિ કાન લખે છે. એ ભલગીઓ નિજ વોરડે એણે ત્રિયા પર હાશ જ કર્યું, વસ્ત્ર લઈ મુખ પર ધર્યું, જીભાન કરડીન જોગ માયા સીધાવી સ્વર્ગવાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. એવી ઉત્તમ જનેતા એની કુખે જે સંતાનની પ્રાપ્તિ થઈને એ દરબાર ચાંપરાજવાળા
દિલ્હીથી લાખોની ફોજ આવેલી એની સામે પોતાનું મસ્તક જેતપુરમાં કપાઈ શિવને અર્પણ કર્યું, કમળ પૂજા કરી, અને ત્યારબાદ એનું કબંધ એટલે એનું ધડ એ લડતું લડતું ઠેઠ લાઠી સુધી ગયું હતું. એને બિરદાવતા અમારા કવિ કાન લખે છે, શિવને અને ઢૂંઢ લઈ દળમાં દશો લડતું પડ્યું ધડ લાઠીએ કાઠી ગયો કૈલાશમાં અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે હાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં. એવી ઉત્તમ જનેતાઓ, હજી એવી એકાદ ઉત્તમ જનેતાની વાત કરવી છે ને નિષદભાઈ, આપ વાત કરી લો પછી. આ સરસ મજાની આ ઉત્તમ કથાઓ એટલે આજનો મહા લાઈવ જેમિંગનો ત્રીજો દિવસ. આ કાર્યક્રમ હું વચ્ચે આવું છું માત્ર થોડીક માહિતી પહોંચાડવા, બાકી મારું મન પણ એટલું જ છે જેટલું તમારું મન છે આ ડાયરાની વાતો સાંભળવાનું, આ કથાઓ આ વાર્તાઓ સાંભળવાનું, અને મારે એમાં જરા પણ અવરોધરૂપ બનવું નથી. એટલે હું તો માત્ર તમને એટલું જ યાદ અપાવવા આવ્યો છું કે આ જલસો છે, અને જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. જે રીતે બીજી એપ્લિકેશન્સ વર્ક કરે છે તમારા ડિવાઇસીસમાં તમારા મોબાઈલમાં, એવી જ આ એક એપ્લિકેશન જેને તમારે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાની છે. આ એપ્લિકેશન ખૂબ નાની છે, સાઇઝમાં ખૂબ નાની છે, અને ડેટા પેક પણ એનું ઘણું જ ઓછું વાપરે છે. એટલે ક્યાંય તમારા જે ડેઈલી રૂટીનના સર્ફિંગમાં ક્યાંય અવરોધરૂપ નહીં બને, આડે નહીં આવે. બીજી એક ખાસ વાત એ પણ કરવાની છે કે રણજીતભાઈ સાથે ઝવેરચંદ મેઘાણીની કેટલીક ખાસ કથાઓ લઈને અમે એક ખાસ કાર્યક્રમ તૈયાર કરી રહ્યા છીએ, અને એ લઈને અમે ટૂંક સમયમાં આવી રહ્યા છીએ. એટલે આ કથાઓ આ વાર્તાઓ જો તમને પસંદ પડતી હોય, તમને લોકસંગીતમાં લોકસાહિત્યમાં રસ પડતો હોય, તો તમે આ એપ્લિકેશન તાત્કાલિક ડાઉનલોડ કરી લો, તમને ખૂબ મજા પડશે. આમાં બીજા પણ ઘણા ઉત્તમ કલાકારો લોકસાહિત્યના પર્ફોમન્સ બધા જ આમાં ખૂબ સરસ રીતે સચવાયેલા છે, અને અમે ખૂબ તાકીદે અને ખૂબ કાળજી લઈને એ લોકોની વાતોને રેકોર્ડ કરી છે અને તમારા સમક્ષ પ્રસ્તુત કરી છે. અને આવતીકાલે મહા લાઈવ જેમિંગનો ચોથો દિવસ અને છેલ્લો દિવસ. આ ચોથા દિવસે પણ લોક સંગીતને જરાક જુદી રીતે માણવું છે, જરા જુદા જુદી અસર સાથે માણવું છે, અને એ માટે આપણી સાથે હશે, આપણી વચ્ચે હશે જિગ્નેશ કવિરાજ બારોટ, જેમની સાથે આપણે આખે આખો આ બે કલાકનું સરસ મજાનું લોક સંગીત માણીશું. અને એમની લોકપ્રિયતા કંઈક ગજબ છે, અને એ એમના કેટલાક ખાસ ગીતો માટે તો પ્રખ્યાત છે જ, સાથે સાથે લોક સાહિત્યના પણ તેઓ મરમી છે, અને ખૂબ સરસ રીતે એની પણ વાતો કરે છે, લોકસંગીતની ખૂબ સરસ રીતે પરફોર્મ કરે છે. ચોથા આવતીકાલના છેલ્લા દિવસે મહા લાઈવ જેમિંગના એ દિવસે આપણે ભરપૂર આ કાર્યક્રમને માણી શકીશું જિગ્નેશ કવિરાજ બારોટ સાથે. બસ હવે આનાથી વિશેષ મારે અત્યારે કંઈ કહેવું નથી. જલસો એપ ડાઉનલોડ કરશો, અમને ફેસબુક પર અને વગેરે વગેરે જેટલા પણ સોશિયલ નેટવર્કિંગ હેન્ડલ્સ છે ત્યાં ફોલો કરશો, એટલે તમને આ બધી જ વાતો જાણવા સાંભળવા મળી જશે. ફરીથી જે સમય બચ્યો છે આપણી પાસે, હજી અડધો એક કલાકનો સમય છે, અને એ તો પછી ડાયરાની મોજ છે. જો આ કલાક વધારે ખેંચાઈ જશે તો અમે વળી આ સાહિત્યની વાતોમાં કે આ વાર્તામાં અમે અવરોધરૂપ બનનાર કોણ? અમે તો આ માટીની સુગંધ તમારા સુધી પહોંચતી રહે એની કોશિશમાં છીએ, એટલે અમે ક્યાંય વચ્ચે નડીશું નહીં. જ્યારે કોઈ એક સરસ મુકામે રણજીતભાઈને લાગે કે હવે આટોપવું છે, તો એટલી છૂટછાટ લઈને આપણે આ કાર્યક્રમ પૂરો કરીશું. આ પહેલી વખત ડાયરો અમારા મંચથી પ્રસ્તુત થઈ રહ્યો છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. રણજીતભાઈ આગળ વધીએ. મારે જે સંભળાવવાનું છે નિષદભાઈ એ હું પહેલા સંભળાવીશ, જે ફરમાઈશ છે એ, કેમ કે એ ફરમાઈશ પછી રાખીશ ને તો ત્યાં સુધી બેસશે, એટલે ચારણ કન્યાની ઘણા મિત્રોની ફરમાઈશ છે એ આપણે, મારે જે એક બે વાતો સંભળાવી છે એના પછી આપણે. કારણ
શરૂઆતથી કહેતો આવું છું, આ પ્રદેશ અલગ છે, આ પ્રદેશના માણસો અલગ છે, આ પ્રદેશની બોલી અલગ છે, અહીંયાની માણસોની જીવવાની રીત કંઈક નોખી છે. આખી દુનિયા એક તરફ હોય અને એક તરફ આ એકલું ગરવું ગુજરાત, તો ગુજરાતમાં એટલી બધી વિવિધતા. મેં જે જ્ઞાતિઓના તમને નામ ગણાવ્યા, તમામ જ્ઞાતિને ઈશ્વરે કંઈક આપી અને મોકલા, તમામ જ્ઞાતિઓની કંઈક ખાસ વિશેષતા, એમાં મેં જે વાત કરી હતી એક જ્ઞાતિની, આશરો, એ આહિરનો, આહિર જેવો આશરો નહીં, એ એવી એક આર્યરમણી, એની વાત કરવી છે. એટલે ખાસ ધરધમણા અને પાડર સિંગા, અને જો ઘર આહિર ન હોય તો મયું માગણ અને માંડળીક એના અધર ઉચાળા હોય, ગોકુળ ઘેરે ગોંધરે અને નહોત આહિર નંદ તો જાદવ કુળનું જગતમાં પછી ક્યાંય ફૂટત નહીં ફરજંદ. ચૌદ ભુવનનો સ્વામી, આખી દુનિયાનો બાપ, ત્રણેય લોક જેની પાસે હાથ લાંબા કરી અને માગતી હોય, કે ખંભે જરિયાન ખેસ બંસી ધરગોપ વેશ વિલસિત રાધા વ્રજેશ નંદકો દુલારો ને હીરાનંગ જડિત હાર ગજરા તોરા નપાર જરિયામી વસ્ત્રધાર પૂનમ ચંદ્ર પ્યારો ને કાને કુંડળ જળિત ઈ ભાલે તિલક ભળિત મૂર્તિ મનહર લલિત સ્નેહથી સંભારો તો જય જય જદુનાથ હાથ મુરલી ધર મુગટ માથ ગઢપુર પતિ ગોપીનાથ એક આશરો તિહારો. ચૌદ ભુવન ને જેનો આશરો હોય ઈ કૃષ્ણ પરમાત્માને જેદી જરૂર પડી તેદી જેણે આશરો આપ્યો તો ને ઈ ઉજળી કોમ એટલે આહિર. એવી એક આર્ય રમણી, એનું વર્ણન કરતા અમારા કવિ કાન લખે છે. જગમાં વધારી જાહલે કુણલાબ રૂ આહિર ની જગમાં વધારી જાહલે કુળદાભ રૂણ આહિરની એને સિંધુમાં સંકટ પડ્યા તય વાર માગી વીરની સુમરા હમીર ને નવ ઘણે રોયો હતો રણવાસમાં અમને સુનીએ આર્ય રમણી અમર છે ઇતિહાસ માં ભાઈ અમર છે ઇતિહાસ કુએ કાદવ આવ્યા અને નદીએ ખોટ્યા નીર સોરઠમાં હડતાળો પડ્યો અને અમે વરતવા હાલ્યા વીર. પ્રસંગ બહુ લાંબો છે એટલે આખી વાત નહીં કરવું, પણ એની યાદી કરાવું. નવ હોરઠનો ધણી રા નવઘણ એના માટે થઈ અને આલીદર બોડીદરના એક અડીખમ આહિર દેવાયત બોદરે પોતાના હાથ ખોટના એકના એક દીકરા ઉગાનું માથું આપી દીધું હતું. સોલંકીઓના સરદારો ને કોઈએ કાનભંભેરણી કરી, ક્યાં તો આયર છે, પોતાના દીકરાનું માથું દઈ દે, બાકી રાજનું માથું તને નહીં દે. આયરાણીને બોલાવવામાં આવ્યા અને એ દીકરાની આંખું આયરાણી કચરી અને હાલા જાય, હગી જનેતા પોતાના દીકરાની આંખું કચરી અને નીકળી જાય, અને છતાંય એની આંખનો ખૂણો ભીનો ન થાય તો સોલંકીઓના સરદારો કે અમે માનીએ. અહીંયા પ્રસંગ બહુ જાણીતો છે. દેવાયત બોદર ઈચ્છે તે સમયે ચિઠ્ઠી લખાતી હોય તો ચિઠ્ઠી અને મોઢા મોઢ કહેવાતું હોય તો મોઢા મોઢ, પણ એમ કહેવડાયું હતું કે આયરાણી દુશ્મનનો દીકરો આપણે ત્યાં જે ઉછરી અને મોટો થાય છે ને એ નવઘણને મોકલજો, પણ આયરાણી રાહ રખતે વાત કરજો. આટલું તો બહુ હતું. પોતાના હાથ ખોટના એકના એક દીકરા ઉગાને લઈ આવ્યા, નવઘણ બનાવી અને લઈ આવ્યા. સાહેબ હાલો એ જનેતાને કે દેવાયત બોદરને તો ખબર હતી કે રાજને બચાવવા માટે થઈ ના કરીએ છીએ, પણ એ 7-8 વર્ષની ઉંમરનો ઉગો એનામાં કેટલી ખમીરાત પડી જશે, નહીતર એ કહી દે ને કે હું તો ઉગો છું, હું નવઘણ નથી. પણ એને જ્યાં એ લુગડા પહેરાવવામાં આવ્યા ને નવઘણના,
ત્યારે એને નક્કી થઈ ગયું હતું હવે મારે નવઘણ નો પાઠ ભજવવાનો છે. અને જય દેવાજ બોધર પોતે પોતાના દીકરાનું થડતી મસ્તક નોખું કરે, અને હોનલબા આયરાણી પોતાના દીકરાની આંખું કચરી અને હેલી જાય, સોલંકીઓ માની જાય. એના પછી નવઘણને અને બેન જાહલને ઉછેરી અને મોટા કરે. પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ એમ જાહલના લગ્ન થાય, આયરોને તમામને ભેળા કરે, જુનાગઢ ઉપર સત્તા મેળવે, નવઘણને ગાદીએ બેહાડે. અને નવઘણને ગાદીએ બેહાડ્યા પછી હોરઠમાં દુકાળ પડે, અને બેન જાહલ દુકાળને વરતવા માટે થઈ અને સિંધમાં જાય. જો આ છે ને આ પ્રદેશમાં જ મળે, બીજે ક્યાંય ન મળે. નહીતર જાહલ કઈ હકતીથી નવઘણને કે અમે અમારો હાથ ખોટનો એકનો એક ભાઈ તારા માટે થઈને આપી દીધો છે, અમે એક દુકાળ ઉતરી જાય એટલી અમને સગવડ કરી દે, તું નવ હોરઠનો ધણી છો. પણ નહીં, અમે આપવા વાળી કોમ છે, અમારાથી મગાય નહીં. એટલા માટે થઈ અને સિંધમાં દુકાળ ગાળવા માટે થઈ અને નીકળી જાય. વહેલી પરોઢનો સમય, જાહલ પાણી ભરવા માટે થઈ અને નીકળે, અને સિંધનો અમીર સુમરો એની જાહલ ઉપર નજર જાય. રૂપ રૂપનું આભરણ હતી જાહલ, અને અમીર સુમરો એ જાહલને સિંધના પ્રદેશમાં વહેલી પરોઢે જે વાત કહે ને એને અમારા ગુલાબદાન બારોટ દુહાના સ્વરૂપમાં લખે કે ગાયું ભેંસુના ગોબરા અને સુંદરિયું ઉપાડે છાણ. તમે ગાયું ભેંસુના ગોબરા અને સુંદરિયું ઉપાડે છાણ, તો હવે મહેબૂબા મારી બની અને મહેંદીની મજા માણ. જાહલ આ રૂપ છે ને એ મહેંદીની મજા માણવા માટે છે, આ ગોબર ઉપાડવા માટે નથી. પણ હવા વેતની કોઈ નાગણી હાલી જતી હોય અને પૂંછડી ઉપર પગ દેવાઈ જાય ને જેવું રૂપક થાય ને એવું રૂપક થયું જાહલનું. શરીરના હાડા 33 કરોડ રૂવાડા ઠરડાય અને બેઠા થઈ ગયા. ધમેલ ત્રાંબા જેવું રૂપ થયું, અને અમીર સુમરાને પરદેશની ધરતીમાં પરદેશનો રાજા છે, છતાંય જેણે હોરઠની નદીનું પાણી પીધું છે ને એ જાહલ અમીર સુમરાને જવાબ આપે કે મહેંદી કંઈક મૂકશે અમીર જે તુજ સરીખી હોય, બાકી ઉઈગો ન્યા હાથમે ને તો એ નારી જાહલ ન હોય. અને મયો છો તું મહીપતિ જોબન અમારું જોઈ, પછી કેવા રહે નહીં કોઈ તારા સમાચારે સિંધમાં, કારણ કે તું અમને ઓળખતો નથી ઝૂંપડામાં અમે જીવીએ પહેરીને ચિથરિયા ચીર, બાકી ઝૂકીને નથી જીવતા અમે અડીખમ આહીર, માટે છેટો રેજે સુમરા અને જાહલ નાગણ જાણ, કા તો તારો દી ફેરો અને કા તું આહીર થી અજાણ, બાકી જેમ દરિયાથી નોખા ન હોય એના નીર, એમ ઇજ્જત ને આહીર બે સાથે જ ગણજે સુમરા. કહેવાનો મારો અર્થ, આ પ્રદેશનું પાણી પીધેલું હોય ને એ પરદેશની ધરતીમાં એ પરદેશના રાજાને કહી શકે એવી આર્ય રમણી એને બિરદાવતા અમારા કવિ કાને આ લખ્યું છે. જગમાં વધારી જાહલે કુળદાબ રૂદાહીરની, એને સિંધમાં સંકટ પડ્યા તય વાર માગી વીરની. સુમરા અમીર ને નવ ઘણે રોયો હતો રણવાસમાં, અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસ માં, ભાઈ અમર છે ઇતિહાસ માં. સંત દાતાર અને સુરવીરોની આ ભૂમિ છે. આ ભૂમિના માણસો એક શબ્દ ઉપર એક વચન ઉપર જીવનારા માણસો છે. આદિ આઈ હિંગળાજ થી લઈ અને આઈ હોનબાઈ સુધી એ આઈઓની જે પરંપરા ઈ આ પ્રદેશ
એને તમે કોઈ પણ નામથી બોલાવો, જગદંબાનું સ્વરૂપ છે ને નિષદભાઈ, એ ત્રણ છે. આજે આ ચાર દિવસના મહાલાઈવ જેમિંગનો ત્રીજો દિવસ છે અને ત્રણ ઉપર કવિઓને બહુ પ્રેમ છે. એટલે એવા જેટલા ત્રણ કવિઓને ગમતા હોય એ મારી યાદીમાં છે, એ ગણાવીને પછી એક નાનો એવો પ્રસંગ મારે કહેવો છે. આ જગતના કોઈ આદિ દેવતા હોય તો ત્રણ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, ચોથો કોઈ આદિ દેવતા ને. આ જગતની કોઈ આદ્ય શક્તિ હોય તો ત્રણ, મહાલક્ષ્મી મહાસરસ્વતી અને મહાકાલી. પછી તમે એને જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા શિવા ક્ષમા ધાત્રી સ્વાહા સ્વધા કયો, શૈલપુત્રી કયો, બ્રહ્મચારિણી કયો, કુષ્મંડા કયો, ચંદ્રઘંટા કયો, કાત્યાયની કયો, કાલરાત્રી કયો, મહાગૌરી કયો, કે સિદ્ધિ ધાત્રી કયો, કે ભેળિયાળી હોનલ આમાની હોય, પીઠળ હોયાની હોય, કરણી મેહાની હોય, જીવણી ધાનાની હોય, રાજલ હુદાની હોય, ભૂટ બલાળ ને બેચરા બાપલ દેથાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાછેલી હોય, નાગભાઈ હરજોગની હોય, કાગભાઈ છત્રવની હોય, ખોડિયાર મામડિયાની હોય, વરવડી સાંખલાની હોય, ગેલ ભાડલાવાળી હોય, મોગલ ઘાંઘણિયાની હોય, આઈ કામભાઈ જાહા બાટીની હોય, આઈ જાનભાઈ મેઘાણંદ રેઢની હોય, કે આઈ ચાપભાઈ હરરૂપ ચોરાડાની હોય, પછી એના મંદિર નવા, એની મૂર્તિ નવી, એના પૂજારી નવા નવા હોય, પણ દેવ તત્વ જૂના જૂના. કહેવાનો અર્થ આદ્ય શક્તિ હોય તો ત્રણ. એમ અહીંયા બહુ થોડા છે, પણ તમે ઓર્કેસ્ટ્રા જોવા જાવ ને, એમાં 36 પ્રકારના વાજિંત્ર આડા ઉભા ત્રાહા રાખી અને વગાડતા હોય, નોખા નોખા વાજિંત્ર માંથી નોખા નોખા અવાજ કાઢતા હોય, પણ આ વાજિંત્રના પ્રકાર પાડવા બેહો ને એટલે ત્રણ જ પડે, ઘા ફૂંક અને ગહરકો. આ ઘા થી વાગે, આ ફૂંક થી વાગે, ને આ ગહરકા થી વાગે, આની બહારનું દુનિયામાં એકય વાજિંત્ર નથી. બત્રી વાટ કે ભોજન પીરસાણા હોય, છપન પકવાન હોય, ડાઇનિંગ ટેબલ ઉપર મુઈકાનો માગ ન હોય, પણ ભોજનના પ્રકાર પાડો ને એટલે ત્રણ જ પ્રકાર પડે, કાં કોળિયો, કાં બુકડો, ને કાં હબડકો. આની બહારનું એકય ભોજન નહીં. રાય થી માંડી અને વાલ સુધીના તમારે લેવા હોય એટલા અનાજ લઈ લ્યો, અનાજના પ્રકાર પાડો એટલે ત્રણ જ પડે, સિંગ કા સરાડી કા પોપટો. આની બહારનું એકય અનાજ નહીં. કીડી થી માંડી અને હાથી સુધીના જાજરમાન જનાવર લઈ લ્યો, જનાવરના પ્રકાર પાડો એટલે ત્રણ જ પડે, કા નોર કા ખરીન કા ડાબલો. આની બહારનું એકય જનાવર નહીં. હોય થી માંડી અને અણુબોમ પરમાણુ બોમ તમારે લેવા હોય એટલા હથિયાર લઈ લ્યો, હથિયારના પ્રકાર પાડો એટલે ત્રણ જ પડે, કા ધાર કા અણીન કા ધુબાકો. આની બહારનું એકય હથિયાર નહીં. માણસના જીવનની અવસ્થા હોય તો ત્રણ, બચપણ જુવાની અને બુઢાપો. આની બહારની કોઈ અવસ્થા નહીં. આખો દિવસ તો કે હવાર બપોરને હાંજ વાર્તા પૂરી. 1 કરોડ રૂપિયાની વસ્તુ હોય અને હરાજી કરવી હોય, એક બેન ત્રણ, ત્રણ એટલે પૂરું, પછી એમાં કાંઈ થાય નહીં. મારે ને તમારે હાથ પેઢીના સંબંધ હોય ને મારે પૂરા કરી નાખવા હોય, હું તમને કહી દઉં કે આજથી આપણે બેન એક બેને ત્રણ એટલે આપણું પૂરું. એમ આજે આ ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસનું મહાલાઈવ જેમિંગ એમાં મળવાનું થયું છે. એટલે એ જે ત્રણ શક્તિઓ, મહાલક્ષ્મી મા સરસ્વતી અને મહાકાલી, પછી તમે એને કોઈ પણ નામથી કોઈ પણ સ્વરૂપથી ઓળખો, પણ આપણા પ્રદેશમાં એવી જગદંબાઓ થઈ છે એની એક નાની એવી વાત, અને ત્યારબાદ મારે જે ફરમાઈશ છે મારી પાસે એ એટલી ખબર પડે કે સામે વાળાના ગાલમાં ખાડા પડતા હોય ત્યાં સુધી બોલાય, એના કપાળમાં કરચલી પડવા માંડે એટલે આપણે નીકળી જવાય. પણ હું જે પ્રદેશનો વતની છું એ પ્રદેશની એક જગદંબાની વાત. જુનાગઢથી માંડલિક મહેમાન થયો પોતાના રસાલા સાથે. એ વાત તો બહુ લાંબી છે ને, અનેક તર્ક વિતર્કો એમાં થયા છે, પણ મૂળ તો નાગાજણ પાસે એક અશ્વ હતો, અને એ અશ્વ માંડલિકને ગમી ગયેલો અને
માંડલિક ને નહીં આપેલો અને માંડલિક ના હામે બારવટે ચડેલા વ્યક્તિને એ અશ્વ આપી દીધો હતો. એટલે માંડલિક ને એ મોણિયા ઉપર જરાક અભાવો આવી ગયેલો અને માંડલિક મોણિયાનો મહેમાન થયો. અશ્વ ઉપર બેહી અને ત્યાંથી નીકળ્યો, પોતાના રસાલાને લઈને આવ્યો. આ મીણબાઈમાં એ એના ચારણોના રિવાજ પ્રમાણે રાજપૂતના દીકરાને વધાવવા માટે થઈ, કુમકુમ તિલક કરવા માટે થઈ અને જાય. આ મીણબાઈ આમાંથી હાથ લાંબો કરે ને માંડલિક ઘોડો ફેરવી દે. એક વાર, બે વાર ને ત્રણક વખત એમ ઘોડો ફેરવો. હારી ઘડી વાર લાગીને એટલે આ નાગબાઈ મીણબાઈ માને એની પરજની બોલીમાં પૂછે છે, ભણે મીણબાઈ કાઉં થયો? ક્યાંય રાતે ફરતો સા? હે કે રા ફરે છે? અને આઈ નાગબાઈ જવાબ આપે કે મીણબાઈ રા નસે ફરતો, રાનો દી ફરતો સા. રાનો દિવસ પલટાણો હવે મને જૂનાગઢ પલટાતું દેખાય છે, પણ છતાંય માં છે ને, સમજાયો? મારે પણ માર ખાવાનો દે એનું નામ માં. ખૂબ સમજાયો. ઘોડા ને ઘોડીઓ લઈ જટ જુનાણે જા, ભેળા નથી હજી ભા મગને ચોખા માંડલિક, મારા જેવું નહીં મળે તને હમજા વતલ હઠા, માનને અકલ મઠા નકર હું હંભારીશ માંડલિક, અટલસ ના ઉતારી કરી અને પેરીશ ગળિયલ પાત, જેથી લઈશ મકાની વાટ તેથી હું હંભારીશ માંડલિક, અમે હોરઠની ચારેણું અને તું ને અમાણો વીર, બાકી નેવા હંદા નીર કોઈ દી મોભે ચડે નહીં માંડલિક, કડકડીયો રોટો કઠણ એને ખાવો હોય તો ખવાય પણ તું થી નહીં ચવાય આ ચેણા લોઢાના માંડલિક, ઢોલ નગારા નહીં હંભળાય તને ઝાલરના જણકાર, ઓલા કાબા પડશે કુરાન ન્યા તો મોહમ્મદ શાના માંડલિક, માટે મેલી દે મોણિયા તણું અને ન લઈશ જીભે નામ. શું કામ તને એમ છે કે હું એક સામાન્ય સ્ત્રી છું? હું એ નથી સાયર મછિયા હોત અને કેતો ગરવો આખો ગળું. અગત્ય તો એક દરિયાને પીધો તો ને અંજળીમાં લઈને પીધો તો, હું તો એક શટમાં હાથે હાથ દરિયાને માછલા હોતા ગળી જાઉં. સાયર મછિયા હોત અને કેતો ગરવો આખો ગળું. જમી લીધા પછી કોઈ હારો વેપારી માણા ગલોફાની વચ્ચે હોપારીનો કટકો મૂકે ને, હે માખા ગિરનારને લઈ અને મારા ગલોફાની વચ્ચે મૂકી દઉં અને આપને ઉડળમાં લઈ હું તો મેરગર ઢંઢોળું માંડલિક, પણ આ મારાથી થાય નહીં, કારણ કે તું છોરું અમે માવતર તને વધીએ બાવલ વીર, બાકી નેવા હંદા નીર કોઈ દી મોભે ચડે નહીં માંડલિક, માટે મેલી દે મોણિયા તણું અને ન લઈશ જીભે નામ, બાકી ગટપત ગામો ગામ તું તો માખણ ઉઘરાવીશ માંડળી. જો રાજી થઈ જાય તો દીકરા દઈ દે અને જો ખીજાય તો ધનોત પનોત કાઢી નાખે, એવી આ જગદંબાઓ એની ભૂમિ. અને એને પોતાના બાળકો ઉપર કેટલો પ્રેમ હશે એની એક વાત જે પ્રસંગ મારે કહેવો છે. આઈ શેણબાઈમાં અત્યારનો આ ભણેલો ગણેલો વર્ગ છે એ શેણી વિજાણંદ એ નામથી કદાચ પરિચિત હોય. આઈ શેણબાઈમાં જેથી હેમાળે હાડ ગાળવા માટે થઈ અને નીકળ્યા, જીંજુવાડાની બાજુનું કુંવર ગામ ત્યાં થઈ અને એ ગાડા ખેડૂને ભેગો લીધેલો અને શેણબાઈમાં નીકળ્યા. એટલે એ સમય હતો કે ત્યારે રાતવાસો કરવો હોય તો પોતે જે જ્ઞાતિમાંથી આવતા હોય એ જ્ઞાતિના વ્યક્તિનું ઘર પૂછે અને ત્યાં રાતવાસો કરે. જગદંબા આ શેણબાઈ કુંવર ગામ થઈ અને નીકળ્યા. માગસર મહિનો ટાઢનો સમય, ગામ બારોબાર 10-12 ભરવાડો તાપણું કરી અને બેઠા છે. આઈમાએ ગાડા ખેડૂને કીધું, ભાઈ જરાક પૂછી લે
હા પડે તો આપણે અહીંયા એ ભઠ્ઠા ઉપર બેસીને તાપસ્યું, તાહવાર પડી જાય. માણસે કીધું, જઈ અને ભરવાડો ને પૂછ્યું કે આ શેણભાઈ માં છે, હેમાળે હાડ ગાળવા જાય છે અને તમારી ભેગા અહીંયા બે. અરે કે આઈમાં હોય તો અમારા નેહડામાં ભલે આરામ કરે. કે ના બાપા, અહીંયા બેહી અને આપણે બધા વાતો કરશું, રાત નીકળી જાય. અહીંયા બેઠા વાતો ચીતું કરે છે, પણ સામે જે ભરવાડો બેઠા હતા ને, જેને દુનિયા એમ કહે ને કે આને કાંઈ ખબર નથી પડતી, પણ એને કેટલી ખબર પડી ગઈ છે. એ જગદંબાની આંખોમાં જોયું તો એને નક્કી થઈ ગયું હતું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, આખા વિશ્વનું સંચાલન કરનારી એવી કોઈ શક્તિ અહીંયા થઈ અને નીકળી છે. એ આખી રાત બેહી અને બધાએ વાતું ચીતું કરી ભઠ્ઠા અને શેકતા હતા. વહેલી પરોઢે આ શેણબાઈમાં નીકળવાની તૈયારી અને 62 વર્ષની ઉંમરનો એક ભરવાડ, એની આંખમાં આહુડા આવી ગયા. જગદંબા પૂછે છે કે ભાઈ કેમ રોવો છો, કાંઈ દખ? કે માં, તને તો બધી ખબર હોય ને, ચીટી કે પદ નુપુર બાજે સોભી સાહેબ સુણતા હૈ, કીડીના પગનું ઝાંઝર વાગે ઈ જો માં તને સંભળાતું હોય તો મારી કથનીની તો તને ખબર હોય ને, માં શેર માટીની ખોટ છે અને મારી 62 વર્ષની ઉંમર છે. હવે મને એમ લાગે છે કે હવે મારી સંધ્યા સામે દેખાય છે, એટલે આ ભાવ તો હું વાંજ્યો જ રહીશ. અને જગદંબા આઈ શેણબાઈ એમ પૂછે, ફરો હશે? કે હા માં. કેટલો? કે માં જીવ કરતા વધારે. પોતાના હાથમાં દાંતણ કરતા હતા, એ દાંતણની ચીર હતી, દાંતણની ચીર લઈને એમને ભઠ્ઠામાં રોપી દીધી, માથે હુંડો વાળી દીધો અને નીકળી ગયા. અને નીકળતી વખતે કીધું, હું ગામ વટી જાઉં પછી આ હુંડો ઉંચકાવી અને જોઈ લેજે, જેટલી કૂંપળ્યું ફૂટી હોય ને એકલા એટલા દીકરા દઉં ને તો માનજે ક્ષેણબાઈએ દીધા હતા. ત્યાંથી તો નીકળી ગયા. આ વ્યક્તિએ હુંડો ઊંચો કર્યો, 9 કૂંપળ્યું ફૂટી હતી અને 62 વર્ષની ઉંમરે એ ભરવાડને, ગમારા શાખાના એ ભરવાડ, એને 9 દીકરા દીધા અને શેણબાઈ માએ દીધા, એટલે આજની તારીખે એ ગમારા ભાઈઓ શેણિયા ગમારા તરીકે ઓળખાય છે. એ આ પ્રદેશની વાતો. આપણે કઈક નોખા પ્રદેશના માણસો છીએ. આખી દુનિયામાં બે બાબતો એવી છે કે જેને બે જ જણા સાચવી શકે, એમાંના એક એટલે સીધી, એને દક્ષિણ આફ્રિકાના જંગલમાં સાચવી શકાય અને ગીરના જંગલમાં સાચવી શકાય, અને બીજો તો સિંહ, એને દક્ષિણ આફ્રિકાના જંગલમાં સાચવી શકાય અને આપણા ગાંડી ગીરના જંગલમાં સાચવી શકાય. પણ ગીરના જંગલના સિંહ અને દક્ષિણ આફ્રિકાના સિંહ બેમાં થોડોક તફાવત છે. દક્ષિણ આફ્રિકાના સિંહ છે ને, એ રિટાયર્ડ થઈ ગયેલા સરકારી ઓફિસર જેવા હોય, પેન્શન ખાય, એની સહી કામમાં ન આવે ક્યાંય. અને આ તો ડાલા મથો ને દ હથો મોઢે ને જબરી મૂછા, પશુ પોણા બે વાંભનું પૂછા, એ વકરેલ રાજા વનનો. એક થાપો મારે ને સરેરાશ 800 કિલો વજનની ભેં હોય, ઊંધી નાખી દે, પીવું હોય એટલું રગત પી લે અને પછી નીકળી જાય ને, પછી એની થાળીમાં કંઈક ધરાય. એ સિંહને હાચવી શકે એવું કોઈ હોય તો ઈ ગાંડી ગીર. સિંહને હાચવી શકે એ તો બરાબર છે, પણ એક એવી અદ્ભુત વાત, ગાંડીગીરના માલધારીઓને ભણેલા ગણેલા સાહેબોએ આવીને પ્રશ્ન કર્યો હતો કે તમે અહીંયા શું કરો? કે અમે ભેહું ચારીએ છીએ, ડોબા રાખીએ, એને ઉછેરીએ અને દૂધનો વેપાર કરીએ. કે આની આ વસ્તુ શહેરમાં જઈને ન થાય? શહેરમાં જઈને તમે તબેલો કરો તો થાય કે નહીં? કે થાય. તો અહીં શું કામ રહ્યો છો? કે સાહેબ અહીં મજા આવે છે. કે પણ નુકસાન નથી થતું? કે નુકસાન થાય ને. કે શું નુકસાન થાય? દર ત્રીજે ચોથે દિવસે એકાદા માલધારીની એકાદી બહેને હાવજ મારણ કરી દે, મારી નાખે. અત્યારના સમય પ્રમાણે 45,000 થી 1,00,000 રૂપિયાની આજુબાજુની ભેંસ થાય. એ બહેને દર ત્રીજે ચોથે દિવસે હાવજ મારી નાખે.
કેવડી થાળી એની, કરોડપતિ માણા ની ઘરે જમવાનું હોય ને તો 2,000-3,000 ની થાળી હોય, અરબોપતિ ખરબોપતિ નિખરબોપતિ ના ઘરે તમારે જમવાનું હોય ને તો 25,000-30,000 રૂપિયાની વધીને થાળી થાય. આની થાળી સરેરાશ 45,000-1,00,000 રૂપિયાની થાય. એ ક્યાં લાખ લાખ રૂપિયાના દર ત્રીજે ચોથે દિવસે તમારા કોઈ ને કોઈ માલધારી ને ઝટકા આવે તો તમે શહેરમાં વૈયા જાઓ તો આ ચિંતા તો નહીં ને. અને પછી જે જવાબ આપ્યો ને એ ગુજરાતનો માલધારી જ આપી શકે કે સાહેબ અમે તો કાયલ નગરમાં વૈયા જઈ ને ત્યાં તબેલા કરીએ ને ત્યાં ત્યાં અમારો ધંધો કરીએ, પણ અમે ત્યાં વૈયા જાઉં તો આ બસાડા સિંહ નું શું થાય? સિંહ ને બિચારો કહી શકે ને એ આપણે આ પ્રદેશના માણસો છીએ. અને એક 14 વર્ષની દીકરી એ એક ખાલી બડીયો હાથમાં લઈ અને જાય અને સિંહ જેવા જનાવરને ભગાડે. એ જો દુનિયામાં ક્યાંય બનતું હોય ને તો એ માત્ર ને માત્ર આ ભૂમિમાં બને છે. એવી ભૂમિ એટલે અમારા ઘનશ્યામ કવિ લખે છે ગીર કેવી છે. કે મને મોજીલી ગીર ગમે છે, રમવું હિરણ તીર ગમે છે, મોજીલી ગીર ગમે છે, રમવું હિરણ તીર ગમે છે, સાસણ તો સાવજ નું સાસણ કેસરિયા ગંભીર ગમે છે. મને મોજીલી ગીર ગમે છે, રમવું હિરણ તીર ગમે છે, સાસણ તો સાવજ નું સાસણ કેસરિયા ગંભીર ગમે છે. જાણે જાખરે જીવ રમે છે, કલકલ ઝરણા નીર વહે છે, નિસ નિવાસા અગમ પ્રવાસ રાજકણી જંજીર ગમે છે. મને મોજની ગીર ગમે છે, મને મોજની ગીર ગમે છે. આવી ગાંડી ગીર માલધારી ચારણનો નેહડો. 3-4 વિદ્વાન સાહિત્યકારોની અહીંયા હાજરી છે. એક વિક્ટરની ગુજરાતી નિહાળમાં 5 ગુજરાતી ભણેલા હાવ અભણ કહી શકાય ને એવા ચારણ, પણ જેને ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપવો પડેલો. પરજી આ ચારણમાં પ્રખર અને અકલવંત અથાગ, ભાયલ ઘર જન્મો ભલા ઈ તો કર્મી દુલો કાગ, કવિવર દુલાભાઈ કાગની આ હાજરી. અને બીજા એવા જ રાષ્ટ્રીય શાયર હૃદયસ્થ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીની આ હાજરી. આ બે વ્યક્તિ અભણ માલધારીની ન્યા મહેમાન થયા છે. અદમ ગદમની વાતો ઓલા માલધારી પાસેથી સાંભળે ને મેઘાણીભાઈ પોતાની નોંધ પોથીમાં ઉતારે. એમાં મેઘાણીભાઈનું ધ્યાન ઓહરીમાં 14 વર્ષની દીકરી હતી હીરબાઈ એની ઉપર ગયું. 14 વર્ષની દીકરી હતી કાળી લોબડી ઓઢેલી, પણ સુરંભ રંભ છોંટ ગી ઘૃતાંબ ધ્રુપ લૂંટ ગી જટા કસંત કેહરી બિછોંટ કામ કામબુટા છોરા ભુજંગ નંજની લખી મુરાર લાજી આવી આમ કામ ને ત્રાઠી મરગલી જેવા જેના નેણ હોય, ભોળું ભી કોઈ કાચની પૂતળી હોય, પવારી એમ કહેવાય કે કોઈ હંસલી હોય, ત્રણ દીની ભૂખી સિંહણીના કડીનો જેવો લાક હોય ને એવો જેની કડીનો લાક હોય, દાડમની કળિયું જેવા જેના દાંત હોય, ગુલાબની પાંદડીઓ જેવા જેના હોઠ હોય, અને બે માછલી સામે સામે આવીને ઊભી રહી ગઈ હોય ને એવી જેની બે આંખું હોય, કાળી લોબડીની વચ્ચેથી દીકરીનું ગોરું મોઠું ક્યારેક ક્યારેક દેખાતું હતું. દ્રશ્ય કેવું લાગતું હતું, રૂપક કેવું લાગતું હતું. આખો જેઠ કોરો ગયો હોય અને અહાડનો પહેલો અઠવાડિયું કોરું જાય, રાણી રાંડબાઈના ટકા જેવું આભા મંડળ છે એ ભૂખરું દેખાતું હોય, ધરતીનો તાત ખેડું એ મેજવા માંડી માંડી અને આભા મંડળમાં ઇન્દ્ર મહારાજ ને પ્રાર્થના કરતો હોય કે મારા બાપ આવી જા, વણ હગે વણ હાગવે વણ નાતી લે ને વણ માવતરે જીવશું અમે એક તુવીણ મરશું મે, અમે મે મે કરીએ અને મેના મનમાં નહીં, કાં તો વીજળીએ વળુંભો અને કાં તો માંદો ન પીડ્યો મે. મેની આરાધના કરતા હોય આખું આભા મંડળ ભૂખરું હોય, એમાં ક્યાંકથી એકાદી ગાની ખરી જેવી વાદળી ચડે,
એકાદી વાદળી ઓતરાદી કોરથી ચડે, એકાદી વાદળી દખણાદી કોરથી ચડે, એકાદી વાદળી ઉગમણી કોરથી ચડે ને એકાદી વાદળી આથમણી કોરથી ચડે ને ચારેય કોરથી વાદળીઓ ભેગી થાય અને આખું આભા મંડળ છે એને મેઘાડંબર વાળું કરી દે. એ વાદળીઓ ભેગી થતી હોય ત્યારે રૂપક કેવું લાગતું હોય. 15 વર્ષ પહેલા બેનપણીઓના બેયના લગ્ન થઈ ગયા હોય, કવળા સાસરિયા મળ્યા હોય, પિયર આવવા ન દેતા હોય, 15 વર્ષથી વતનના ઝાડવા જેણે જોયા નથી એવી બે બેનપણીઓ હાઇટમ આઇટમના તહેવારમાં બેયના હાહરિયા રાજી થઈ જાય ને એમ કે આઇટમનો મેળો કરી આવો અને બે બેનપણીઓ પોતાને માવતર પોતાને પિયર આવી હોય એમાં હાઇટમની રાતે ઢોલ વાગે અને બધી બેનપણીઓ રાહડે રમવા માટે થઈને ચોકમાં ભેળ્યું થાય એમાં 15 વર્ષ પહેલાની પોતાની બેનપણીને જોઈ જાય ને ગળગળતી દોટ કાઢે ને જે ભેટીન મળે ને એમ ચારે કોઈથી વાદળીઓ ભેટીન મળતી હતી ને આખા આભા મંડળને મેઘાડંબરથી વ્યાપ્ત કરી દીધું અને ઈ કાળા આભા મંડળને ચીરીને ક્યારેક ક્યારેક ઈશાની ખોપડાની માથે ઊંચમે માથે વીજળી ત્રાટકતી હતી ત્યારે કાળા વાદળાને ચીરીને આવતી વીજળી જેવી લાગતી હોય ને એવું કાળી લોબડીની વચ્ચેથી દીકરીનું ગોરું મોઢું ક્યારેક ક્યારેક દેખાતું હતું. મેઘાણી ભાઈને એમ થયું વાહ કુદરત વાહ શું રૂપ દીધું છે પણ ઠેકાણે દીધું છે જગદંબા જેવી દીકરી છે. હજી આ બધાની વાતો હાલે એમાં ક્યાંકથી પડકારો સાંભળવાનો હાવજ 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 જ્યાં પડકારો થયો ને ત્યાં જેટલા બેઠા હતા ને બધાને વગર ડાકલે દેવ આવી ગયા પરસેવાના બિંદુ ચોંટી ગયા અને હાથમાં દૂધની ત્રાહળીઓ મંડી ધ્રુજવા. માલધારી ચારણે કીધું મેઘાણી ભાઈ નવી નવાઈ નથી તમારે શહેરમાં કુતરે આવે ને એમ અમારી ગીરમાં હાવજ આવે. હમણાં એકાદો છોકરો જાહે ને ઠેઠ સીમાડે મેલી આવશે કે એક છોકરું જાય ને સીમાડે મેલી આવે કે મેઘાણી ભાઈ અમારે રોજનું થયું. હજી આટલી વાત થાય ને તો બીજો પડકારો સંભળાણો કાપડી કાબરી હોળકીને હાવજે ઉપાડી. એ કાબરી વાછડીને હાવજે ઉપાડી એટલા શબ્દો તમામે સાંભળ્યા ઓલી દીકરીએ સાંભળ્યા પણ અત્યાર સુધી જે દીકરી રૂપરૂપનું આભરણ લાગતી હતી એની દીકરી શરીરના 37.5 કરોડ રૂવાડા ઠરડાઈને બેઠા થઈ ગયા. આડો ધોબો હાહાના કાળજાનું લોહી આંખમાં આંજી દીધું હોય એવી લાલ હિંગળા જેવી આંખું થઈ તમે ત્રાંબા જેવું રૂપ થયું અને આખું શરીર નીરસમાં થર 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 મીંડું ધ્રુજવા પોતાની જીમીનો કછોટો વાળી પોતાના બાપની કડિયાળી ડાંગ હાથમાં લઈ અને દીકરીએ ગળગળતી દોટ કાઢી અને નેહડાની વંડીને ઠેકીને દીકરી કાંટાળી વાડીને મેઘાણી ભાઈનું ધ્યાન ગયું. અત્યાર સુધી જે દીકરી મેઘાણી ભાઈને રૂપ રૂપનું આભરણ લાગતી હતી એને એ દીકરી હવે મેઘાણી ભાઈને કેવી લાગતી હતી કઈ કર રૂપ કરાલંગ નહત નતાલંગ ભક્તા ભાલંગ વિકરાલંગ કર રૂપ કરાલંગ નહત નતાલંગ ભક્તા ભાલંગ વિકરાલંગ જમાલંગ કોપ કમાલંગ બાજ બતાલંગ પડતાલંગ પડ ગયેલ ખાલંગ યો ભજાલંગ તોડણ તાલંગ તિન તુંડા અત્યાર સુધી
જે દીકરી મેઘાણી ભાઈ ને રૂપ રૂપ નું આભરણ લાગતી હતી, એને એ દીકરી હવે મેઘાણી ભાઈ ને ચંડ મુંડ અને મહિષાસુર નું મર્દન કરવા માટે થઈ અને આદિશક્તિ જગત જનની માં ચામુંડા ચોટીલાના ડુંગર ઉપરથી એક હાથમાં ખડગ અને એક હાથમાં ખપ્પર લઈને ઉતરી હોય અને જેવું દ્રશ્ય લાગતું હોય ને એવું દ્રશ્ય લાગતું હતું. મેઘાણી ભાઈ દોટ કાઢી અને પાછળ ગયા. આવડી દીકરી હાવજ ને ભગાડે? માલધારી ચારણે કીધું, મેઘાણી ભાઈ અમારી હીરબાઈ ને એ કાબરી હોડકી બહુ વાલી હતી, કદાચ હાવજે એને મારી નાખી હશે, પણ જો હીરબાઈ ન્યા હોદી પૂગી ગઈ ને તો હાવજ ને એનું લોહી પીવા નહીં દે, એનું માંસ ખાવા નહીં દે. મેઘાણી ભાઈ ને એમ થયું, આવડી દીકરી હાવજ ને ભગાડે અને હું અહીં બેઠો બેઠો દૂધ પીવું ને તો મારે લોક સાહિત્યકાર એમ ન લખાવાય, મારે જોવું છે આ દીકરી કેવી રીતે ભગાડે. એક ઊંચા ટીંબા ઉપર જઈએ અને ઉભા રહ્યા અને આખું જે દ્રશ્ય જોયું ને એ દ્રશ્યની સીધી પ્રસૂતિ. એટલે મારે તમારે ચોથા ધોરણમાં ભણવામાં આવતી હતી ને એ કવિતા ચારણ કન્યા. મેઘાણીભાઈ પોતાની વાતોમાં લખ્યું છે કે મારા મોટા ભાગના વાત ગીત કવિત કે લેખ એ કાં તો મારી કલ્પના હતી અને કાં તો કોઈ કવિના લખેલા ગીતનો ભાવાનુવાદ હતો, પણ એકમાત્ર ચારણ કન્યા એ તાદ્રશ્ય ચિતાર છે. મેં જે જોયું ને એ લખ્યું છે, રનિંગ કોમેન્ટ્રી. અને મેઘાણીભાઈએ એ જે જોયું એ દ્રશ્યને આ કવિતામાં ઉતાર્યું. પણ કેવી અદ્ભુત કવિતા મેઘાણી ભાઈએ આપણને આપી છે. કે હાવજ કરજે, હાવજ કરજે, વનરાવન નો રાજા કરજે, કિરકાઠા નો કે હરિ કરજે. કરજે વન રાવણ નો રાજા ગર્જ, કિરકાઠા નો કેહરી ગર્જ, ઐરાવત નો હરી ગર્જે. પાતળીઓ જોઠો ગર્જે, મોફાડી માં તેલો ગર્જે, જાણે કો ચોકંદર ગર્જ, નાનો એવો સુંદર ગર્જે. ગરજે ક્યાં ક્યાં ગરજે, બાવળ ના ગાળા માં ગરજે, ડુંગર ના ગાળા માં ગરજે, ખંભી ના ખેતર માં ગરજે. મેઘાણી ભાઈ એવું લખે છે કે કણબી ના ખેતર માં ગરજે. નતર એ સમયે આઝાદી પહેલા નો આ સમય હતો, એ સમયે સૌથી વધુ જમીનો દરબારો પાસે હતી, છતાંય મેઘાણી ભાઈ એ લખ્યું કણબી ના ખેતર માં ગરજે. શું કામ? મેઘાણી ભાઈ બહુ વિદ્વાન સાહિત્યકાર હતા, એમને ખબર હતી કે એ સમયે અને હજી આજે ખેતર કે વાડી કહી શકાય ને એવું ચોખ્ખું તો કણબી પટેલો પાસે હોય. બાકી આપણે તો હોય 200-200 વીઘાની વીડ, 6 મહિને એકવાર આંટો મારવા જાય તો જાય, નકર એમ નમ પડ્યું હોય. એટલે મેઘાણીભાઈએ લખ્યું કણબીના ખેતરમાં ગરજે. ગરજે ડુંગર ના ગાળા માં ગરજે, કણબી ના ખેતર માં ગરજે. કામ તણા પાદર માં ગરજે, નદીઓ ની ભેખડ માં ગરજે, ગીરીઓ ની ગોહર માં ગરજે, ઉગમણો આ થમણો ગરજે, ઓરો ને આ ઘેરો ગરજે. અને હાવજ ની ગરજ ના થાય તો થાય શું? થરથર કંપે, થરથર કંપે, વાડામાં વાછલડા કંપે, કુબામાં બાળકડા કંપે, મધરા તે પંખીડા કંપે, ઝાડતણા પાંદરડા કંપે. સરિતાનું ના જળપણ કંપે, સૂતાને જાગંતા કંપે, જળને ચેતન બેવું કંપે, જળને ચેતન બેવું કંપે. ડાચા ફાડે જોગી જાણે, ગુફા ઉઘાડે, જમરાજા નું દ્વાર ઉઘાડે, પૃથ્વી નું પાતાળ ઉઘાડે, લસ લસ કરતો જીભ ફટાવે. એમાં હાંજ પડી ગઈ, હાવજ દેખાતો બંધ થયો અને હાવજ ની બે આંખો દેખાતી હતી. બે આંખો મેઘાણી ભાઈ ને કેવી લાગી?
જબુકે આંખ જબુકે કેવી એની આંખ જબુકે વાદળમાંથી વીજ જબુક જોટે ઉગી બીજ જબુકે હીરાના શણગાર જબુકે છોટે મૂકી બીજ જબુકે હીરાના શણગાર જબુકે જાણે બે અંગાર જબુક ટમટમતી બે જોત જબુકે હમે ઊભું મોત જબુકે પડી કે હું ભોરે જે ગીરના કુત્તા હું ભોરે જે કાયર દુત્તા હું ભોરે પેટ ભરાતું હું ભોરે જે ભૂખ મરાતું હું ભોરે જે રાડ પડી કે ઉભો રહેજે ગીરના કુત્તા ઉભો રહેજે હવે સિંહ ને કૂતરો કહેવાય અને કૂતરો કયો તો હું સિંહ તમને બતાવી ન દઈએ કૂતરો કોને કહેવાય સિંહ કોને કહેવાય પણ મેઘાણીભાઈ જેવો વિદ્વાન સાહિત્યકાર લખતો હોય તો એને ભૂલઈ ન કરી હોય ને મેઘાણીભાઈએ એને એટલા માટે કૂતરો કીધો કે ગાયને મારે ને એ પછી માણા હોય તોય ભલે ને સિંહ હોય તોય ભલે એને કૂતરો જ કહેવાય એટલે મેઘાણીભાઈ લખે હાડ પડીને એક એક વ્યક્તિઓ નીકળ્યા પણ કેવા નીકળ્યા ઉઠે ગોબો હાથ રબારી ઉઠે સોટો લઈ ઘરનારી ઉઠે તા દેનારા ઉઠે ખોખારો ખાનારા માનું દૂધ પીનારા ઉઠે જાણે આપ પીનારા ઉઠે આમાં પાછું મેઘાણીભાઈએ ધ્યાન રાખ્યું છે આમાં કાટિયું વર્ણ જેને કહેવાય ને ખંભે ખાપણ લઈ અને ફરનારી કોમ એ કોમનું જ વર્ણન કર્યું છે આમાં હુંવાળું વર્ણ એ કંઈ નથી લીધું ભાગવામાં સિંહને મારવા માટે થઈ અને પાછળ જવું એમાં ખંભે ખાપણ લઈ અને ફરનારી કોમના જ વર્ણન મેઘાણીભાઈએ કર્યા છે જગદંબાસી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા હિંગોળી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા ખાવતની લગોલગ ફૂગી ગઈ પોતાના હાથમાં ભળ્યો હતો લાકડી હતી લાકડી લઈ એને મારવાનો પ્રયત્ન કરે બેક ડગલા હાવજ પાછો હટી જાય પણ બેક ડગલા હાવજ આગળ આવે ને તો બેક ડગલા દીકરી પાછી હટી જાય થતા 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 વેંત જોઈ લાગ જોઈ એમ દીકરીએ ફેરવી અને બળિયાનો ઘા કર્યો એક બે અને ત્રીજો ઘા થયો ને હાવજનું ખોપડું ફાડી નાખ્યું અને ધધક લોહીની ધારા વહેતી થઈ ને હાવજ ભાગ્યો એને પીઠ બતાવી સિંહને નજીકથી ઓળખતા હોય એને ખબર છે સિંહ કોઈ દિવસ જીવનમાં કોઈને પીઠ બતાવતો નથી અને પીઠ બતાવે ને એને હાવજ કોઈ દી મૂકતો નથી પણ જીવનમાં પહેલી વખત હાવજે પીઠ બતાવી અને ભાગ્યો હાવજ ભાગ્યો ને મેઘાણીભાઈએ ચારે કોઈ નજર કરી આ ફરિયાદ કરવી કોને આ ઠપકો દેવો કોને ચારે કોઈ નજર કરીને કરમદીના ઢોવાની હેઠે સિંહણને બેઠેલી જોઈ અને મેઘાણીભાઈએ સિંહણને ફરિયાદ કરી કારણ પુરુષની ફરિયાદ હંમેશા સ્ત્રીને જ થાય અને ધર્મની ફરિયાદ હંમેશા ભક્તિને જ થાય પુરુષ પાસે હથિયાર ઉપડાવી શકે તો સ્ત્રી જ ઉપડાવી શકે અને એના હથિયાર મુકાવી શકે ને તો સ્ત્રી જ મુકાવી શકે એક મા પોતાના દીકરાને એમ કહી શકે કે આવી રે કાયા બેટા તારા બાપની હતી
હીરે કાયા ને મરતું કાવ્યા અને 92 લાખ માળવાને ઠોકર મારી અને ભગવો પહેરીને નીકળી જાય ને એક સ્ત્રીના વચન ઉપર. અને એની સ્ત્રી ધારે ને તો હથિયાર ઉપડાવી શકે. ધીંગાણે જતા પોતાના પતિને, પોતાના પિયુને, પોતાના ભરથારને, પોતાના પંથને સ્ત્રી એમ કહી શકે કે મરજો અને કા મારજો, પિયું પીઠમાં દેજો લગાર. તમે મરજો અને કા મારજો, પિયું પીઠમાં દેજો લગાર, નકર મારી સૈયરું મેણા મારશે કે આ તો કાયર નરની નાર. કંથા રણમે જાય કે પાછો ભાગી નાયો જો શેણ, તો થારી બહના ગ્રહીશા પછી તું ભાન મું ભેણ. કંથા રણમે જાય કે અને ભાગીન કુળમાં લજા, પણ તારી જોળી આવે ત્રબકતી વામે મરદા કેરી મજા. પરણતા મેં પારખીઓ તારી મૂછા તણી હણી, કે મેં તો લાંબી પહેરશા જદ પહેરે ઘણી ઘણી. એ પોતાના પિયુને કહી શકે અને હથિયાર ઉપડાવી શકે. એટલે મેઘાણીભાઈએ સિંહણને ફરિયાદ કર્યો. જોગીનાથ જટાળો ભાગ્યો, મોટો વીર મુછાળો ભાગ્યો, હાથી નો હણનારો ભાગ્યો, ડુંગર નો રમનારો ભાગ્યો. કવિતા મેઘાણી ભાઈ ની કવિતા. હવે પછીની જે કલ્પના, એ તળાજાની બાજુમાં સેવાળિયા નામના ગામમાં રહેતો હાવ અભણ કહી શકાય એવો ચારણ, એટલે મારો પરમ સ્નેહી મિત્ર અને ખૂબ ઉમદા કવિ જોરુભાઈ ગઢવી. એ જોરુભાઈ ગઢવીની હવેની કલ્પના જોજો, એક અભણ માણસની કલ્પના. સિંહણની સામે જોઈ અને મેઘાણીએ ઠપકો દીધો. સિંહણને પગથી માથે ને માથેથી રેમાંડ ગયો. એમ થયું હાય 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 હાય. એક વાણીઓ મને આંગળી ચીંધીને કહી જાય કે સિંહણ તારો ભડવીર ભાગ્યો, પણ મારો ધણી ભાગ્યો એટલે કીધું ને. પોતાના સ્વામી પાસે ગઈ, બે હાથ જોડી ઊભી રહીને કીધું, સ્વામીનાથ અવિવેક થાય તો માફ કરજો, પણ મારાથી સહન નથી થતું. કેમ? કેવડી તમારી તાકાત, કેવડું તમારું બિરદ, અને તોય તમારે ભાગવું પડે. તમારી તાકાત કેવડી? તો કે વી ભુજાળીનું વાહન છો ને ચંડી તમ પર સવાર, તમે જ્યાં ત્રાટકો ને હોય ત્યાં હાહાકાર. આ બિરદ શક્તિ તમારી ઉપર બેઠી હોય, વનરાજ તમારી વાયણ થી ભૂલે હાથીડા ભાન, પહુડા તો એક જ પંજે પળમાં છાંડે પ્રાણ. આ તાકાત, આ બિરુદ, અને છતાંય વછૂટી તમારી વાહે એક બડિયો લઈને બાળા. એના હાથમાં એક લાકડી જ હતી, બીજું કોઈ હથિયાર નહોતું. વછૂટી તમારી વાહે એક બડિયો લઈને બાળા, ભાગ્યા તે એવા ભાગ્યા કે મોત ભાળ્યું મૂછાળા. મોત ભાળી ગયા કે થયું શું? અને મૂછાળા આવા મર્દને એક બાળાની લાગી બીક. કંથડા કહું છું તમને, હવે ધીક તમને ધીક. ધિક્કાર એમ તો કહી દીધું, પણ પછી એમ થયું ગમે એવો તોય મારો ધણી છે, એને ધિક્કાર ન કહેવાય. માફી માંગી કે મૂંઝવે મારા મનને અને વારે ઘડીએ વિચાર. સિંહણ કે જોરું સિંહને કે તમે ભાગ્યા કાં ભરથાર, તમે ભાગ્યા શું કામ? અને સિંહ જવાબ આપે ને જોરુભાઈ લખે કે સાંભળી લે સિંહણ, મને ભગાડવોની જેવા તેવાનું કામ નથી, અને મારા ખોરાક ઉપરથી, મારા મારણ ઉપરથી ભગાડવો એ તો જમના બાપની એ તેવો નથી. છતાંય હું ભાગ્યો એ સાચું છે, તો શું કામ ભાગ્યો? સાંભળી લે, ભયભીત થઈને ભાગ્યો હું મૂકીને મારું મારણ. સાંભળ સિંહણ કહું છું હું તને ભાગ્યાનું કારણ. શું કામ ભાગ્યો? તો કે સિંહણ મેં ઈ ચારણને અને ભાળી જ્યાં ભેકું. એક તો એની વાલી વાછડીને મેં મારી નાખી ઈ ક્રોધ,
અને એમાં એને લાકડી મારા માથામાં મારી અને જે લોહી ઉડ્યું ને એ એના મોઢા ઉપર લોહીના બૂંદ પડેલા મેં જોયા. એનું ભયંકર વિકરાળ સ્વરૂપ મેં જોયું ને સિંહણ, મેં ઈ ચારણને અને ભાળી જ્યાં ભ્રેકુંડ ત્યાં મને તો લાગી મારી માવડી ઈજ ચંડિકા ચામુંડ, મને તો લાગી મારી માવડી ઈજ ચંડિકા ચામુંડ, મને તો લાગી મારી માવડી ઈજ ચંડિકા ચામુંડ. કહેવાનો અર્થ, ઈ પ્રદેશના માણસો છીએ આપણે, ઈ પ્રદેશની આવી કેટ કેટલી વાતો, પણ એ વાતા સબ અટપટી અને ઝટપટ ન સમજાય, અને જો ખોટી ખટપટ મૂકી દો તો પછી વટથી વાતું થાય. આજ જ્યાં મૂકી છે ત્યાંથી ફરી પાછા મળીએ ત્યારે ફરી પાછી બીજી વાત શરૂ કરવા માટે થઈ. અને એક શેર સાથે હું મારી વાત પૂરી કરું કે રંગોની દુનિયા મને બહુ ગમે છે, રંગોની દુનિયા મને બહુ ગમે છે, ઉમંગોની દુનિયા મને બહુ ગમે છે, ભલે હોય ક્ષણિક કે અલ્પજીવી પણ તરંગોની દુનિયા મને બહુ ગમે છે, કદી સારા નરસા કદી ખાટા મીઠા આવા પ્રસંગોની દુનિયા મને બહુ ગમે છે. આજે મળ્યા છીએ, ફરી પાછા ચોક્કસ મળીશું, કારણ કે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે, સંબંધોની દુનિયા મને બહુ ગમે છે, સંબંધોની દુનિયા મને બહુ ગમે છે. આભાર. જય માતાજી. જય જય ગરવી ગુજરાત. આજે જે સંબંધ આ મંચ ઉપરથી અમારો આ લોક સંગીત લોક સાહિત્ય આ ડાયરા સાથે બંધાયો છે એની દુનિયા અમે પણ ખૂબ માવજતથી શણગારથી સાચવી રાખવાના છીએ. આજનો આ દિવસ યાદગાર છે અને આ દિવસને યાદગાર બનાવવામાં આ લોક સાહિત્યના કથાનકો, આ વાર્તાઓ, આ વાતોનો કેટલો અદ્ભુત ફાળો, અને એ બધા આ બે કલાકના ઘટમાં સમાવીને લાવ્યા ડૉક્ટર રણજીત વાંક. એકવાર જોરદાર તાળીઓ રણજીતભાઈ માટે આ આખે આખા ડાયરાને આ બે કલાક સુધી જીવંત અને ધબકતો રાખવા માટે. સાથે એવા સજ્જ કલાકારો, અનુભવી કલાકારો કે જેઓ આ ડાયરામાં એમની સંગતમાં રહ્યા, હું એ દરેક કલાકારોનો પણ એટલો જ આભાર માનું છું, એમને વંદન કરું છું, પ્રણામ કરું છું. ચિરાગ ચાવડા મંજીરા ઉપર, અનિલ ઠાકુર તબલા ઉપર, લાભુદાન ગઢવી બેન્જો ઉપર અને વિજય વાઘેલા વાયોલિન ઉપર. દોસ્તો, જ્યાં પણ હો ત્યાંથી એક વખત જોરદાર તાળીઓ સાથે આ બધા સંગતકારોને, આ કલાકારોને વધાવી લઈએ. ડાયરાની મોજ તમારી વાટ્યું જોઈને બેઠી હતી અને આ મોજ અમે ખૂબ માવજતથી સાચવી છે. અમે આનું જે રેકોર્ડિંગ કર્યું છે સ્ટુડિયોમાં એ તમને આસાનીથી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે એટલે હમણાં લગભગ અડધો કલાકના સમયમાં એપમાં આવી જશે. અને આખે આખા કાર્યક્રમનું વિડીયો રેકોર્ડિંગ કર્યું છે એટલે તમને યુટ્યુબ પર પણ એનું જલ્દીથી જલ્દી પ્રસારણ જોવા મળશે. આજના મહા લાઈવ જેમિંગના આ ત્રીજા દિવસે આ ત્રણના મહત્વના આંકડે અહીંયાથી વિરામ લઈએ છીએ. આવતીકાલે ચોથા દિવસે અને આખરી દિવસે આપણી સાથે હશે ખૂબ લોકપ્રિય જિજ્ઞેશ કવિરાજ બારોટ, બરાબર 8 વાગે. પછી ભૂલ ના કરતા કે પેલું ગીત સંભળાવો ને આ ગીત સંભળાવો ને, કારણ કે કેટલાક ગીતો તો શરૂઆતમાં આવી જ જશે ને તમે મોડા પડશો તો તમે ચૂકી જશો. બરાબર, તો અત્યારે આટલું કહીને હું અટકું છું. આવતીકાલે ફરીથી મળીએ છીએ, આપ સૌ અમારી સાથે જોડાજો. સાથે સાથે આ કલાકારોનો ખૂબ ખૂબ આભાર રણજીતભાઈ, ખૂબ મોજ કરાવી, થેન્ક યુ વેરી વેરી મચ. ડાયરાને વંદન, પ્રણામ. આવતીકાલે બરાબર રાત્રે 8 વાગે જલસોના મહા લાઈવ જેમિંગમાં ફરીથી મળીએ છીએ જિજ્ઞેશ કવિરાજ બારોટ સાથે. આ છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. શુભરાત્રી. આવજો.